नमो विहंताय नमो नमो विहंताय अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो नमो सिद्धाणं आयरियाणं नमो नमो आयरियाणं वज्जायाणं नमो वज्जायाणं नमो लोई सर्वसाहुणं ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सत्संगी शुरुआत अपने पद थी करिए जय भरतभाई श्री गौड़ाव से विभूतिबेन जील से जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद આજનું જે પદ છે એ જ્ઞાન માટેનું છે કે જ્ઞાન આપણા માટે કેટલું પરમ પરમ ઉપકારી છે. અત્યાર સુધી ખબર જ નહોતી જ્ઞાન શું છે, અજ્ઞાનને જ જ્ઞાન માનતા હતા. જય સચ્ચિદાનંદ અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા ગત જન્મો સિક્કે દાવો જો આજે ગત જન્મો સિક્કે દાવો જો આજે કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો કડવું અણ ગમતું ગળપાણ ગમતું કડવું અણ ગમતું ગળપાણ ગમતું અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી જાણી જોવાથી હિસાબ જડશે જાણી જોવાથી હિસાબ જડશે લેણા યા દેણા ખાતા વહી જો લેણા યા દેણા ખાતા વહી જો નથી ચૂકવાયો તે ક્લેમ કરશે નથી ચૂકવાયો તે ક્લેમ કરશે અંદર ગુંચવે તે અણસામાં જણ છે અંદર ગુંચવે તે અણસામાં જણ છે લેણા વાળા તો પકડશે રાત્રે લેણા વાળા તો પકડશે રાત્રે આપણો છે તેજ આપણો રહેશે આપણો છે તેજ આપણો રહેશે નથી જે આપણો ઉદગલ જાશે નથી જે આપણો
उद्गाल जासे। अज्ञाने बंधेला चितरेला छोपड़ा, अज्ञाने बंधेला चितरेला छोपड़ा, पायलो नो समभावे निकाल करवाती, 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 करम रूपी फाचर निकड़शे, करम रूपी फाचर निकड़शे, अपने शुद्धात्मा सामे शुद्धात्मा, अपने शुद्धात्मा सामे शुद्धात्मा, वच्चे ना पुद्गल निर्झरता खर्षे, वच्चे ना पुद्गल निर्झरता खर्षे, फाइलो ना आव्या पहला नक्की कर, फाइलो ना आव्या पहला नक्की कर, चोखा निकाले मही पड़ से रागे, चोखा निकाले मही पड़ से रागे, राग द्वेष बिना समभावे जोताज, राग द्वेष बिना समभावे जोताज, अंतर परिणाम अचड़ न वागे, अंदर परिणाम अचड़ न वागे, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, आत्मा मा साचूं सुख छे जानिए, आत्मा मा साचूं सुख छे जानिए, कड़वा मीठा मा समभाव सहजे, कड़वा मीठा मा समभाव सहजे, शुद्धात्मा ने निकटवर्ती, शुद्धात्मा ने निकटवर्ती, व्यवहारे वितराग चरित्र छेते, व्यवहारे वितराग चरित्र छेते, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, गत जन्मो सिक्के दावो जो आजे, गत जन्मो सिक्के दावो जो आजे, कड़वा शू मीठा शू भोग्य वेज छुटको, कड़वा शू मीठा शू भोग वेज छुटको, कड़वो वण गम तू गड़पाण गम तू, कड़वो वण गम तू गड़पाण गम तू, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला चितरेला चोपड़ा, अज्ञाने बंधेला। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलो, ज्यां सुधी दादा भगवाने आपने हूँ कौन छो एनु ज्ञान नतुं करायुं त्यां सुधी आ देह ते हूँ छूं, आ नामधारी छे ते हूँ ज छूं अने हूँ ज करू छूं अने मारे लीधे ज बधुं चाली रह्युं छे, ई अज्ञान ने लीधे ज आ संसारमां आपणे भटकता हता।
ગયા જન્મોમાં, ગત જન્મોમાં, અસંખ્યા જન્મોમાં જે ગણેગારી કરેલી એની અંદર આપણે પોતે જ સાઇન કરી હતી કે હા, આઈ એમ રેડી ટુ પે, આઈ એમ રેડી ટુ કલેક્ટ. એટલે અત્યારના જે કંઈ બી આવી રહ્યું છે, હસતા હસતા એને સ્વીકારી લ્યો, જમે કરી લ્યો, એટલે આગળ ઈ ફાઇલ પછી આપણી પાસે આવે નહીં. ગયા જન્મમાં બધે ઠેકાણે હું નો જે સિક્કો માર્યો હતો એનો આજે જ ક્લેમ આપણી સામે બધો આવી રહ્યો છે. હવે કડવું હોય કે મીઠું હોય એને તો નિભાવીએ છૂટકો. કડવું કોઈને ગમતું નથી, એટલે કે સમજો કોઈ કઈ માંગવા આવ્યું આપણી પાસે તો આપણે હસતા હસતા આપી શકતા નથી. પણ લેતી વખતે આપણે બધું સારું સારું હોય તો આપણે હસતા હસતા લઈ લઈએ છીએ, પણ એવું હકીકતમાં એવું કરવા જેવું છે નહીં. લઈએ તો પાછું દેવું પડે. દાદા ભગવાને આપણને આ સમજાવી દીધું. આપણી અંદર જે રાગ દ્વેષ રૂપી અંકોડા છે એને જોઈ હવે આપણે જોઈ શકીએ છીએ કે અંદર શું ચાલી રહ્યું છે. ફાઇલ નંબર એક ની અંદર આપણે પોતે જોઈ શકીએ છીએ કે ગમતા સંયોગ આવે, અણગમતા સંયોગ આવે ત્યારે આપણું બિહેવિયર કેવું થઈ જાય, અથવા તો અંદર કેવા વિચારો ચાલી રહ્યા છે એ આપણે પોતે હવે આ જ્ઞાન મળ્યું એને હિસાબે આપણે જોઈ શકીએ છીએ. હવે જે બી આવ્યું લેવાનું છે કે દેવાનું છે તે હસતા હસતા ચૂકવી દો. જે નથી ચૂકવી શકતા એ પાછું આપણી પાસે રિટર્ન આવવાનું જ છે, પેન્ડિંગ રહેશે. માટે હવે કશું પેન્ડિંગ રાખવા જેવું છે નહીં. અંદર ગૂંચવાડો થશે કે આ કેમ માંગવા આવ્યો, પણ માંગવા વાળો તો એની ફરજ બજાવી રહ્યો છે, આપણને મુક્ત કરી રહ્યો છે, એનો કોઈ સમય હોતો નથી. આપણું જ મન આપણને હેરાન કરતું હોય છે, એટલે કે રાત્રે સૂઈએ ત્યારે કોઈક વિચાર આવી ગયો તો એ મન બી આપણું લેણિયાત જ છે હકીકતની અંદર, એ આપણને મૂંઝવે છે. પણ આપણે આપણા મનને હવે જોઈ શકીએ છીએ, મનના વિચારોને પણ આપણે જોઈ શકીએ છીએ, તેને જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોઈ જઈએ તો એ બધા વિચારો ખરી જાય છે અને તે ફાઇલો બધી ક્લિયર થઈ. લેણો તો ક્યારે આવે ખબર પડે નહીં. દાદા ભગવાને આપણને આજ્ઞાની અંદર આપ્યું છે કે ફાઇલોનો સમભાવે નિકાલ કરવો. હવે આપણે ફાઇલોનો સમભાવે નિકાલ કરતા જઈએ તો કોઈનો ક્લેમ આપણા પર બાકી રહેશે નહીં. જે કર્મરૂપી જેટલી ફાચરો છે, જે વાગતી હોય છે, તે બધી ફાચરો નીકળી જશે. આપણને કોઈના તરફ હવે દ્વેષ ભાવ રહેશે નહીં. વિત્ત દ્વેષ થઈ ગયા એટલે આપણે વિતરાગતા તરફ આગળ નીકળી ગયા. દાદા ભગવાને આપણને કહ્યું કે આપણે હકીકતની અંદર દરઅસલ હું શુદ્ધાત્મા છું. એ જ્ઞાન દાદા ભગવાને આપણને આપ્યું છે. એવી જ રીતે જેમ આપણે શુદ્ધાત્મા છે એમ સામેવાળી ફાઇલ પણ શુદ્ધાત્મા છે. વચ્ચેનો જે પૂતગલ લઈને આવેલા છે, જે પૂરણ કરેલું તે અત્યારના ગલન થઈ રહ્યું છે. હવે હસતા હસતા એને એનો નિકાલ કરી દઈએ તો પછી કશું બાકી રહેશે નહીં. સામે પણ શુદ્ધાત્મા અને આપણે પણ શુદ્ધાત્મા. રોજ સવારે ઉઠતા પહેલા નક્કી કરવું કે આજે જેટલી ફાઇલો આવે આપણી સામે એનો સમતા ભાવે, સમભાવે આપણે હસતા હસતા નિકાલ કરવો છે. કોઈ જાતનો દ્વેષ મનની અંદર રાખવો નથી. કોઈ વ્યક્તિ હોય, સંજોગ હોય, એના પ્રત્યે રાગ દ્વેષ રાખવા જેવો છે નહીં. એમ કરતા કરતા, એવી પ્રેક્ટિસ કરતા કરતા એ વર્તનમાં એની મેળે જ આવી જશે અને આપણો નિકાલ ચોખ્ખો થશે. તો અંદર કશું રાગ દ્વેષ રહેશે નહીં. અંદર બધું રાગે પડી જશે, એટલે કે બધું ટાળું પડી જશે. જગતને આપણે નિર્દોષ જોઈ શકશું. આપણને પછી પરિણામ જે બી આવે, સારો બી આવે, ખરાબ બી આવે, આપણા ઉદય અનુસાર આવે છે. તો પછી અંદર કઈ આપણે ચલિત થશું નહીં કે સામે વાળાએ કેમ આવું કર્યું કે મને કેમ આવો સંજોગ પ્રાપ્ત થયું. દાદા ભગવાને કહ્યું કે આ સંસારની અંદર કેવળ એક આપણો આત્મા જ આપણો પોતાનો છે, બાકી બધું જ ફાની છે, એટલે કે ટેમ્પરરી છે. એમાં કસે આપણે લેપાયમાન થવા જેવું છે નહીં. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ જ અંદર ઘૂંટવા જેવું છે. બાકી આ સંસારની અંદર ક્યાંય હવે લપેટાવા જેવું છે નહીં. એટલે કે કડવો સંજોગ આવે કે મીઠો સંજોગ આવે, બેની અંદર સમભાવે આપણે રહી શકીએ છીએ. અને હું શુદ્ધાત્મા છું એ ભાન સાથે જીવી જતા આપણું જે ચારિત્ર ઉભું થશે, જેમ વિતરાગ ભગવંતનું ચારિત્ર હતું તેવું જ આપણું પણ ચારિત્ર ઓટોમેટિક થઈ જશે, કરવા જવું પડશે નહીં. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય મેશાનંદજી, ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. સરસ, વેરી ગુડ. આપણે પ્રશ્ન પૂછીએ. જય સચ્ચિદાનંદ. શું ભાઈ,
જય સચ્ચિદાનંદ. જય મેસાનંદ જી. જય સચ્ચિદાનંદ. સુમુખભાઈ. દીપકાનંદ જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, એક મારો પ્રશ્ન છે. બોલો. મારા પ્રયત્નની સમજણની ડેડલાઈન કેવી રીતે નક્કી કરવી મારે વ્યવસ્થિત માટે? વ્યવસ્થિત ને ક્યાં સુધી એલાવ કરવું એમ? સમજાતું નથી યાર. ક્યાં નથી સમજાતું? આપને સ્વામીજી, આપને મેં એક દાખલો આપેલો, પેલો પેલો પાર્કિંગમાં મારી જે ગાડીમાં પ્રોબ્લેમ થયો તો એક, તો એમાં ધારો કે સામેનો માણસ જયારે મારું ઇન્સલ્ટ કરે છે એમ, બરાબર, પછી મને હું પણ સામે એનું ઇન્સલ્ટ કરું છું, પછી એમ કરતા કરતા એક પછી એક સ્ટેપ આગળ વધે છે, બરાબર છે. તો હવે મારે મારું કોઈ પણ લેવલ હોય, મારી સમજણનું લેવલ અથવા તો મારા પ્રયત્નનું લેવલ, એ મારે કેવી રીતે નક્કી કરવું અને વ્યવસ્થિત ક્યાં સુધી મને લઈ જાય એમ? તમારો વ્યવહાર અમુક રીત નો થશે, અમુક રીત નો નહીં થાય એવું નહીં બની શકે. સમજાય ને? વ્યવસ્થિત સમજાઈ ગયું, તમને એટલું ખબર પડે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય બને છે, બરાબર. પછી વ્યવસ્થિત એવું સમજાય ને કે વ્યવસ્થિત તોડફોડ કરવાનું કામ પણ એ કરે છે, સપ્લાય કરવાનું પણ કામ એ કરે છે, બરાબર. સમજાય કે ના સમજાય? હવે તોડફોડ કરવાનું કામ પણ વ્યવસ્થિત શક્તિ કરે છે, સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત શક્તિ કરે છે, બરાબર. તો એનાથી ડેડલાઈન ઉભી થાય કે ના થાય? તમારે ક્યાં ચંચળ થવાનો ભાગ રહ્યો? નિશ્વામજી, મને એક એટલી વાત એટલું સમજાતું નથી કે ધારો કે કોઈ પણ કામ હું કરતો હોઉં, મારા પ્રયત્ન કરતો હોઉં, મારા બરાબર મારા પ્રયત્નથી હું કરતો હોઉં, પછી મને સંજોગો ભેગા થાય એ પ્રમાણે હું પ્રયત્ન કરતો હોઉં, પણ પછી મારી મારા પ્રયત્નને ક્યાં સુધી લઈ જવા કે જેથી કરીને મને પછી મારે વ્યવસ્થિત લઈ જવાનો ભાગ જ નથી, કશું લઈ જવાનો ભાગ જ નથી દેતો, લઈ જવાનો ભાગ જ નથી દેતો. પ્રયત્નને લઈ જવા એટલે ક્રિયામાં લઈ જવાનું, ક્રિયા તો તમારા હાથમાં છે જ નહીં, કરનારો જ કરે છે. પણ સહજ પ્રયત્ન તો કરવાની દાદાએ કીધું છે. આ સહજ પ્રયત્ન એટલે શું? સહજ પ્રયત્ન એટલે શું? ગાડીનો દાખલો આપ્યો પાર્કિંગ ની વાત નો કે એની વાત હવે. હાજી હાજી. આવે છે એ સહજ આવે છે કે અસહજ આવે છે? સહજ આવ્યું છે. હા, સહજ આવે છે. તો ત્યાં જ તમારે ત્યાં વ્યવસ્થિત કરીને જ આખું મૂકી દેવાનું ભાગ રહે તમારે. નહીં, પણ પછી હું જે બોલું છું એની સામે ત્યાં મારે મારું એપ્લાય તો કરવું જોઈએ ને મારી સમજણ. ત્યાં ગાડી તમે ત્યાં ગાડી એટલું સમજ પડે કે તમે હજી વ્યવસ્થિત ને જેમ છે તેમ સમજ્યા નથી. તો સમજાવો મને. હા, વ્યવસ્થિત ને સમજ્યા એટલે સહજ તમે પ્રયત્ન કરો છો. સહજ પ્રયત્ન જે છે, આ સમજાય કે ના સમજાય? તો સહજ પ્રયત્નમાં આપણે સમજવું પડશે કે સહજ પ્રયત્ન કોને કહેવાય. સમજી ગયો, બરાબર. સમજાવો. હવે સહજ પ્રયત્ન કોને કહેવાય? તો દાદાનો એક પ્રસંગ છે. બરોડમાં 40-50 ડોક્ટરો ભેગા કર્યા હતા. હાજી. અને એમાં દાદાએ એ ડોક્ટરોને પ્રશ્ન કર્યો કે સંડાસ જવાની સત્તા છે કે નહીં તમારે, બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે બધા ડોક્ટર બોલી ઉઠ્યા કે દાદા આવો પ્રશ્ન કેમ કરો છો, સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ તો હોય જ ને એમ કે, બરાબર. હવે એમાં આપણે પણ આવી ગયા કે ના આવી ગયા, કે ખાલી ડોક્ટર ને પ્રશ્ન કર્યો છે? ના, આવી ગયા. આપણે આપણે આવી ગયા કે ના આવી ગયા? હાજી, આવી ગયા. આ પ્રશ્ન કરો કે સંડાસ જવાની સ્વતંત્ર સત્તા છે કે નહીં તમારે, તો બધા ડોક્ટર એક અવાજે બોલે કે ભાઈ આવો પ્રશ્ન કેમ કરો છો, હોય જ ને એમ કે. આ તો મેં હવે સહજ પ્રયત્ન ની આ પરિભાષા આપવા માંગુ છું. હાજી હાજી. તમે એને તો કે હોય જ ને, તો દાદા પછી ત્યાં વાક્ય પૂરું કર્યું કે જયારે અટકશે. શું કીધું? અટકશે ત્યારે ખબર પડશે કે સંડાસ જવાની પણ સ્વતંત્ર સત્તા નથી, બરાબર. હા, તમે એને સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી. તરત જ બધા ડોક્ટરો કાન પટ્ટી પર યસ 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 યુ આર રાઈટ દાદાજી, બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે એવી રીતે આપણી જોડે અંદર વાત કરવાનો ભાગ રહ્યો કે ના રહ્યો? આ તો બહાર એક પ્રશ્ન કર્યો અને એનો એ થયો બધી વસ્તુ, બરાબર. પણ આપણે જયારે આ સત્સંગમાં બેઠા હોઈએ ત્યારે શું થયું? આ તો ડોક્ટરો ને પૂછ્યો છે, મને પ્રશ્ન નથી પૂછ્યો. ડોક્ટર છે પણ એ ડોક્ટર છે, પણ એની પ્રકૃતિ ને પ્રશ્ન પૂછે, એમાં આપણા આઈ ગયા કે ના આઈ ગયા, બરાબર છે. ત્યાં ગાડી આપણે ત્યાં ગાડી એબસેન્ટ રહીએ છીએ,
સંજોગો ભેગા ન થતા હોય એમ, બરાબર છે, તો એ વ્યવસ્થિત ના અધીન છે એવું કહી શકાય? હા, સંજોગો એકચ્યુઅલી સંજોગ ભેગા નથી, તો આખું વ્યવસ્થિત સંજોગ ને અધીન જ છે કે બીજું કઈ છે? બરાબર બરાબર છે. કવિરાજ નું પદ છે ને, સંયોગાધીન છે માનવ ભમરડો, બરાબર છે, અકળ મે હું પદે ફરતો, સંયોગાધીન છે, ખાલી આ હું પદે ફરે છે તમારે, બરાબર છે. કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે કાર્ય થાય, એલું મહાભયંકર વાળું છે કે વાત સમજાય કે ના સમજાય? તો જ્યાં સુધી સંજોગો ભેગા થશે મને ત્યાં સુધી જ મારો સહજ પ્રયત્ન કામ કરશે. હા, એટલે અહીંયા સહજ બનાવે છે દાદાજી, તમને સહજ બનાવે છે, બરાબર, તમારા પદમાં બેસાડે છે, એટલે બીજા શબ્દમાં સહજ બનાવે છે, સહજ બનાવે છે, બરાબર સમજાય ને? હવે આ આ અહીંયા એમને સમજાયું વાત સમજાય ને, પણ હજી એની વિગતમાં જવાનો ભાગ છે. એટલે કે આ દાદાએ કીધું કે ભાઈ આ સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ છે નહીં, વાત સમજાય? તો કે આવું શું પૂછ્યો છે કે તો હોય જ ને એમ, કે તારે દાદાએ શું કે અટકશે ત્યારે ખબર પડશે, ત્યારે ખબર પડશે, બરાબર, ખબર પડી કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી, સમજાય કે ના સમજાય? હાજી હાજી, ટોપ સીધું નો જવાબ આવી ગયો, પણ આ વાક્ય અહીંયા પૂરું થાય છે કે આગળ કઈ કહેવા માંગે છે? ના, આગળ કઈ કહેવા માંગે છે, આગળ કઈ કહેવા માંગે છે? હવે ધારો કે તમારી જોડે મારી જોડે વાત થાય, તો તમારા ને મારા ના ભાગમાં એમ થાય કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી, આ સમજાય કે ના સમજાય? હાજી, પણ ખરેખર એવું નથી, તમારા કે મારા માં નહીં, પણ આખા જગત ના જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી, નથી, બરાબર છે, સમજાય ને? યુ આર રાઈટ ને કાન પકડે બરાબર છે, પણ આખા જગત ના જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. તમને લાગે કે વ્યવસ્થિત નહીં, પણ આ કરે છે. અરે આવું કરું તું તો મને કીધું તો સીધું જે કરીને કરી દે તમારે, ત્યાં મને યાદ રહે છે એટલું થાય છે, પણ પછી હું જે કરું છું ને એમાં મને વ્યવસ્થિત ના થાય. એટલે અહીંયા અહીં ખ્યાલ આવે કે આખા જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ, બરાબર છે, આખા જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી, એટલે હું આવી ગયો એમાં, બરાબર છે, સમજે ને? હવે આ આવી ગયું તમારે, તો કે આ વાક્ય પૂરું થાય છે કે આગળ પણ કઈ કહેવા માંગે છે? કહેવા માંગે છે, બરાબર, આગળ કે પણ કહેવા માંગે, શું કહેવા માંગે છે? કે એવું કહેવા માંગે છે કે કોઈ બી વ્યક્તિને તમારે તમને મદદ કરવી હોય તેમ છતાં સ્વતંત્ર મદદ ના કરી શકે, ના કરી શકે, બરાબર છે, કોઈ વ્યક્તિને તમને હેરાન કરવા તો એ સ્વતંત્ર હેરાન ના કરી શકે, ના કરી શકે, સમજાય કે ના સમજાય? હવે આ આ તમારે વાક્ય કે કોઈ બી વ્યક્તિ તમને સ્વતંત્ર મદદ કરવા માંગે છે પણ સ્વતંત્ર મદદ ના કરી શકે, કોઈ પણ વ્યક્તિ તમને સ્વતંત્ર હેરાન કરવા માંગે સ્વતંત્ર કરી ના શકે, હવે ત્યાં આગળ આપણી બુદ્ધિ ચાલે કે ના ચાલે? આવું જુઠ્ઠું શું કામ બોલો છો? આપતો પુત્ર થઈને તમે પ્રશ્ન કરશો કે હિસાબ એટલે શું? આપડે દૂધ વાળા જોડે દૂધ મંગાવીએ છીએ, છાપા વાળા જોડે છાપો મંગાવીએ છીએ, પણ મહિના પછી હિસાબ લેવા આવે છે, તમારો વાત સમજાય? એવી રીતે આ પાર્કિંગ વાળાનો તમારો હિસાબ છે, હિસાબ છે, બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? બરાબર, એટલે જેટલો હિસાબ છે એટલું જ તમને હેરાન કરે છે, જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરે છે, એનાથી વધારે કે ઓછું નથી કરી શકતો, સ્વતંત્ર નથી, નહીં સ્વતંત્ર નથી, સમજાય કે ના સમજાય? એટલે ખ્યાલ આવી ગયો ને? એટલે તમારી જો જે તમારી દ્રષ્ટિ હતી કે આ મને મદદ કરે છે, આ નુકસાન કરે, વિકલ્પ માંથી બહાર નીકળી ગયા, સહજ થયા તમારે, સહજ પ્રયત્ન થયો તમારો, વાત સમજાય કે ના સમજાય? આ બધી રોંગ બિલીફો છે, વિકલ્પો માંથી બહાર નીકળ્યા એટલે સહજ થયું, બરાબર, સહજ પ્રયત્ન તમારે, વાત સમજાય કે ના સમજાય? હવે આ બધી વસ્તુ સમજાઈ ગઈ કે તમારે? એટલે આ વાક્ય પૂરું થાય છે કે હજી પણ કઈ કહેવા માંગે છે? હજી છે કાગળ, હા બરાબર, હજી પણ કઈ કહેવા માંગે છે, વાત સમજાય કે ના સમજાય? એટલે એટલે ત્યાં ઘડી તમને આ ખબર પડે કે ભાઈ આ હવે શું રહ્યું, કે ખાલી આ એ સંજોગોમાં મેં આટલી વિગતે ગયો તો ખાલી મારે
સંજોગોને જોવાનો જ ભાગ છે, ખાલી જોવાનો જ ભાગ છે, બરાબર, જોવાનો જ ભાગ છે. કરનારો કરે જ છે, પણ જોનારો ક્યારે પણ કરનારો નથી બનતો, અને કરનારો ક્યારે જોનારો નથી બનતો. બધું બરાબર. હવે આ પ્રશ્નોત્તરી દ્વારા આપણે કરનારા ને જુદો પાડે અને જોનારા ને જુદો પાડે, તમે બરાબર સમજ્યા ને? જોવાયું એટલે પછી ધીમે ધીમે રહીને તમને જણાશે પણ ખરું, તમારે બધું જણાશે પણ ખરું, બરાબર છે. કેવું કેમ બને, તમે એક્ઝેક્ટ તમારે જે છે સહજ પ્રયત્નમાં આવી જશે તમારું. હવે સહજ પ્રયત્ન એટલે બીજા શબ્દમાં જ્ઞાતા દ્રષ્ટાપણું, બરાબર છે. બસ આપણે સહજ પ્રયત્ન એટલે કરવાપણું માનીએ છીએ. આ બહુ મોટી વાત છે. સહજ પ્રયત્ન એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું, કરવાપણું નહીં, જરાય દ્રષ્ટાપણું, જોવા જાણવાપણું. તમારે વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી. કરવાપણું નહીં, નહીં એટલે કરનારો કરે જ છે, પણ જે જોનારો છે કરનારો નથી, એટલે સહજ પ્રયત્ન કહેવાય તમારું. પણ જોનારાને કરનારો બનાવી દે છે, બરાબર છે, બરાબર છે. સુભાષભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાણું સમજાણું. સહજ પ્રયત્ન એટલે આપણે ક્યાંય ને ક્યાં ક્રિયાને સમજીએ, પ્રયત્ન એટલે ક્રિયાને સમજે, તો કે એ તો કરે જ કરે છે પ્રયત્ન, પણ એ અજ્ઞાન અજ્ઞાન ક્રિયા છે તમારે. એટલે મને સ્વામીજી એવું થાય છે કે બાયફર્કેશન નથી થતું, કે ક્રિયામાં નથી પડવાનું, પણ ખાલી સહજ પ્રયત્ન એટલે જોવા જાણવાનું છે ખાલી. એટલે દાદાએ જયારે આવી રીતે પ્રશ્ન મૂક્યો, કારણ કે ડોક્ટર પ્રશ્ન નતો, પણ ડોક્ટર ને દાદાએ પ્રશ્ન કર્યો કે સ્વતંત્ર સંન્યાસ જવાની શક્તિ છે, આવું શું પૂછ્યું? તો કે હોય ને એમ, કે જયારે અટકશે ત્યારે ખબર પડશે. એટલે દાદાએ એમને પ્રશ્ન કર્યો, તો આખું આ છે. આ આ વસ્તુને તમે વિગતમાં જોશો તો તમારા જીવનમાં આવા કોઈ પણ સંયોગ આવશે તમારી ફેવર કે અનફેવરમાં, બરાબર સમજાય ને? તો તમારે સહજ પ્રયત્ન એટલે તમારે કરવાનો ભાગ નહીં આવે, જોવા જાણવાનો ભાગ આ છે, એને સહજ પ્રયત્ન કહેવાય તમારે. કરનારો તો જોનારો છે, તોય કરનારો કરે જ છે. હજી સ્વામીજી ક્રિયામાં ઘૂસી જવાય છે, એવું બને છે હજી. વાત સમજાય કે ના સમજાય? જોનારો જોનારો છે એને કરનારો બનાવી દે છે, એટલે પછી આ તમારો પ્રશ્ન ઉભો જ રહે છે તમારો. સ્વામીજી આપે અત્યારે સમજાવ્યું ને ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું, એમ કે ક્રિયામાં ઘૂસી જવાય છે, એટલે આખો પ્રશ્ન ઉભો થયો મને. એટલે તમે કીધું ને સહજ પ્રયત્ન, એટલે મેં સહજ પ્રયત્ન, સહજ પ્રયત્ન એટલે જોવા જાણવાનું જ પડ્યું છે. કરનારો કરે જ છે, એ આપણે કરનારા નથી થતા, આપણે જોનારા છીએ. મારા મગજમાં એવું જ હતું, સહજ પ્રયત્ન એટલે કરવાનું છે મારે. એમ બહુ બહુ સરસ ફોન મળ્યો, બહુ સરસ ફોન મળ્યો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. અતિમભાઈ અનમ્યુટ કરો. હા અવાજ આવે? હા હવે અવાજ આવે. હા જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. હવે મેં એક મારી સમજણને થોડીક વધારવી છે. મેં પેલા એક વખત તમને સવાલ કર્યો હતો કે વિધિ કરીએ ને તો મતલબ ત્યારે ડિસ્ટર્બન્સ થાય, તો તમે મને ચોખ્ખે સમજાવ્યું હતું કે દિવસ દરમિયાન તમે આપણે પાંચ આજ્ઞામાં ના રહ્યા હોય એટલે પછી એ જે કાંઈ સંયોગો થયા બની ગયા હોય એ પછી આપણે વિધિ કરીએ ત્યારે પાછો આવે રિપીટ આ બધું એને પૂરાના હિસાબે બધું આવતું. એટલે એના આધારિત પછી હમણાં પ્રયોગ કરતા પ્રેક્ટિસ અનુભવ કરું પ્રેક્ટિસ માં કે રાતના તમે તમને કીધું રાતના હું આ કરવા જાઉં દિવસના દરમિયાન થયેલા તો એ મેં તમને કીધું મને નિંદર આવી જાય છે. તો એનો મેં એવો કયો પ્રયોગ કે દિવસ દરમિયાન જયારે ફ્રી થાવ જયારે ભલે પાંચ આજ્ઞામાં નથી રહેવાતું એ હકીકત છે થોડું થોડું, પણ જો હું ફ્રી થાવ એકલો પડું તો તરત જ મતલબ દિવસના પાછા જે ઘંટા કલાક બે કલાકમાં શું શું બન્યું એમાં રિપીટ કરી લઉં તો એમાં સમાધાન કરી લઉં પુરુષાર્થ કરી લઉં ભાઈ આ આજ્ઞા જો ન પ્રાણે આથી આથી મને સમાધાન વાતચીતનો પ્રયોગ કરતો રહું છું હમણાં દિવસ દરમિયાન અને રાત્રે થાય એટલો કરી લઉં છું. રાત્રે હજી થાય કાંઈ દિવસમાં આખું કા માર્કેટિંગ ને કરી લે થાકરો લાગે એટલે તો વાત પૂછી છે હજી સુવાય જ જાય છે. હવે અનુભવમાં બીજી વાત કરું છું કે ત્રણ જાત ચાર જાતના જે મેં પ્રયોગ કર્યા બીજા કે એક મારે એવી થાય છે ઘણી વખત મારે મનમાં વિધિ કરવી પડે કોઈ સંજોગ એવા કે રૂમમાં પાર્ટનર હોય ને હોટલમાં તો ડબલ તો એમાં હોય તો એને સવારે ડિસ્ટર્બ ન કરાય એટલે જોરથી ન બોલાય એ લોકો જ્ઞાન લીધું ન હોય એને કઈ ખબર ન હોય એટલે મારે એક મનમાં વિધિ કરવી પડે ઘણી વખત મારે ઘરે વિધિ મનમાં. તો આ જે પ્રયોગ કરું છું ને તો એમાં
નીંદર આવી જવાની જોયો પ્રયોગ, કે નીંદર થોડીક આવી જાય, ખટકે ખટકે આમ ચોખ્ખું આવી જાય, લીંબી, આ એક પ્રયોગ. અને બીજો એક પ્રયોગ એવો કરતો જોયો તો કે જે તમને કહી દીધું, ખુલાસો કરો તમે આપ્યો કે ભાઈ વિધિ કરીએ તો શરીરમાં ઘણા ટાઈપના દુખાવા પર ધ્યાન જાય, હલનચલન ઉપર ધ્યાન જાય, વિધિ એમ પ્રોપર થાય નહીં. પણ એક હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા કુદરતી એક કર્યું કે આટલી વિધિ કરું છું, અને મતલબ નિશ્ચયથી કરવાની, એમ કહીને નિશ્ચયથી કરવી જોઈએ. તો એમાં પછી આ મંથન કરતા એક જવાબ મળ્યો કે જે રીતે નિશ્ચયની એ વાત છે, એ રીતે હાથે વિધિ આપણી સાથે નિશ્ચય જ નથી દાદા પ્રત્યેનો. તો એનો જે આખો અનુભવથી નિશ્ચય કર્યો, તો એ કરીને પાયા પાછો પ્રયત્ન કરવાનો, વિધિ કરવાનો. હવે કે નિશ્ચય કેને કહેવાય એ સમજણ થોડું, એટલું પ્રોપર નહીં, પણ જેટલી ભૂલ હતી એમાં થોડોક સુધારો થયો. તો એની વિધિના બે પ્રયોગ કર્યા હમણાં ગઈકાલે. બસમાં સવારે મારે 5 વાગે આવવાનું થયું, તો બસમાં મેં વિધિ થોડીક, કારણ કે મારે વિધિ એવી રીતે જ કરવી પડે ક્યારેક ક્યારેક, તો 5 વાગે બસમાં વિધિ શરૂ કરી ને ત્યાં આટકોટ આવી ગયું, અધૂરી વિધિ. એટલે આટકોટના બસ સ્ટેશનમાં પબ્લિકની વચ્ચે બેઠીને વિધિ એકલો બેઠીને કરતો હતો. તો એ પ્રયોગ કર્યો ને, તો એ પણ ઘણો ફાયદો થયો. મતલબ પબ્લિક છે, લોકો છે, અવાજ આવે છે, પણ મને કાંઈ એટલીસ્ટ એટલી ડિસ્ટર્બન્સ ન થયું, મને વિધિ કરવા મારું બે ધ્યાન ના થયું. એક પ્રયોગ મને સારો લાગ્યો. બીજો આજે એક પ્રયોગ, આજે પ્રયોગ કર્યો ને એમાં સૌથી અદભુત પ્રયોગ એ મળ્યો લાભ, કે જે આ રોજ પ્રયોગ કરું છું ને કે આખા દિવસ દરમિયાન એનો, તો એમાં આજે એક પહેલી જ વાર એવો અનુભવ થયો છે કે 1 કલાક ઉપર વિધિ કરીને આ વિધિ દરમિયાન મારા શરીરની અંદરમાં મેં અપ ટુ ડેટ મારું ધ્યાન રહ્યું, એમ ટોટલ વિધિ ઉપર ધ્યાન રહ્યું, જોવા પણ, અને મારા મન બુદ્ધિ ને ચિત્તના પ્રયોગ જે થતા હતા એ પણ ટોટલ ક્રિએટ થયું, કે આ બુદ્ધિ કર્યું ટકો કરે ત્યાં થાય છે, જુદા જુદા પણ રહીને જોવાનું એ પણ પ્રયોગ પરફેક્ટ ત્યાં આખી વિધિમાં. અને સૌથી વધારે અદભુત પ્રયોગમાં એ મને લાગ્યું કે આખા શરીરની અંદરમાં મને એટલી હળવાશ અનુભવ થઈ, એટલી હળવાશ કે મારું શરીરનું એક પણ અંગમાં ક્યાંય હલચલન ન થાય, ક્યાંય ચોખ્ખું ખબર પડે, પગના અંગૂઠા લગાવીને મગજના એક એક ભાગમાં પરમ શાંતિથી અવસ્થિત શરીરે જરાય મારા પૂતગલે મને હેરાન ન કર્યું. એક કે બે વખત મને એક નાકમાં ખંજર આવીને એક વખત માથા ઉપર ખંજર, એ પણ ધ્યાન રહ્યું કે આ થયું. તો હવે મારો કહેવાનો જવાબ છે, આ બધો મારો પ્રયોગ છે. હવે વાત છે કે મારે જે મનમાં વિધિ કરવાનો પ્રયોગ આવે છે એમાં મને જે નીંદર આવી જાય છે, તો એ મારે સુધારવા માટે ક્યાં પ્રયાસ કરવાનો? પેલા પેલા આ મૂળ વાત આ છે કે મને આ વિધિમાં ફાયદો થયો, આટલો સરસ થાય છે, જો નિશ્ચયથી કરીએ તો અદભુત, ને પછી દિવસ દરમિયાન તો અદભુત ફાયદા છે જ, પણ જો લીગલી વિધિને જે રીતે દાદાના અંતર જે વાત કરવી હોય એમાં સુધારો કરવો, તો એમાં પેલી વાત છે કે જે મનમાં વિધિ કરી નીંદર આવી જાય એ મારે ન આવવા દેવી. કે નીંદર નો ભાગમાં કેવું છે કે ક્યારે ક્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ ખોરાક ના હિસાબે અમુક નીંદર નો ભાગ આવે તમારે. એટલે મારે તો અત્યારે તો જે પ્રયોગ છે ને, હું તો અલગ અલગ હોટલમાં રોજ જમું, ટાઈમિંગ નું સેટિંગ નથી, એટલે હવે એ તો મારી મોટી મજબૂરી છે, કારણ કે અલગ અલગ હોટલ, અલગ અલગ સ્વાદ, કોઈ મારો કોઈ પરફેક્ટ સેટ નથી આવતું કે હું આજ જમીશ, સમય નથી, કારણ કે 4 વાગે જમું, 3 વાગે જમું, હોટલ અલગ, તો એ તો વિકાર રહે છે. એ તમારી એનો વાંધો નથી, પણ તેમ છતાં ખોરાક આપણે કેવું હોય કે જે 4 ભાગ એને પાડવાનો હોય, વાત ના સમજાય, અને એમાં આપણે 2 ભાગ ખોરાક નો હોય, એક ભાગ પાણી નો હોય, અને 1 ભાગ ખાલી રાખવાનો હોય, તો એ રીતે તમને એનો મેનો ચડવાનો કે ઘેણ ચડવાનો ના આવે તમારે. ખોરાક આપણે જે છે ખબર છે કે આગળ મેળ નહીં પડે, તેમ છતાં ખોરાક અમુક જ આપણે લેવાનો, એનાથી આપણે ગાડી ચાલે તમારે. બરાબર. કારણ કે તમને, તમે શુદ્ધાત્મા છો એટલે કસાય નથી થતા, એટલે તમે ઓછો ખોરાક ખાશો, પણ તેમ છતાં તમારી ગાડી એવરેજ આપશે. રાક્ષસ થતા તમારે ખોરાક વધારે જરૂર પડે તમારે. સમજાય કે ના સમજાય? સમજાય. તમે કોઈ પણ ક્રિયા ના કરતા બનતા હોય તો તમારે ખોરાક ની વધારે જરૂર પડે.
પાણી ઉપર ઉપયોગ રાખો તો તમને આ જે નિંદ નો ભાગ છે તમારે એ તમારે બધો લગભગ મિનિમાઇઝ થઈ ગયા તમારે. એટલે પાણી નો ઉપયોગ સમજાવવાનો, પાણી નો ઉપયોગ એટલે પાણી તમારે ચોખ્ખું પાણી જોઈએ. અત્યારે સામાન્ય આપણને જે પાણી જોતું હોય તો કેને કે અમુક રીતે પાણી ના મળે. પાણી તેવી વાણી છે અને આહાર તેવું મન તન છે તમારે. ગરમ પાણી આપણે કરાવી લઈએ બધી વસ્તુ ગાડી ને આપણે ભરી દેવાનું તમારે, અમને થોડું ખાડી દેવાનું પછી ભરી દેવાનું તમારે. એ પાણી તમારે છે અને ખોરાક તમારે ઓછો ખાવાનો ભાગ. ચોક્કસ સામાન્ય આપણે કોઈ બી ક્રિયા ને કરતા ભોગતા નથી બનતા. અમુક ભાગમાં આપણને દોષિત નથી દેખાતા, કસાય ઉભા નથી થતા, એટલે આપણે કઈ વધારે ખોરાક ની જરૂર નથી પડતી. પછી તમને તમારે આ જે નિંદ નો ભાગ છે એ નહીં આવે તમારે. સરસ સમજાય. ઓકે, હવે હું પ્રયોગ કરીને પાછો તમને બતાવીશ. ચોક્કસ. જય સચિદ. જય સચિદ. ગીતાબેન મણિનગર. જય સચિદાનંદ. દીપક આનંદજી. જય મેશાનંદજી. હા, જય મેશાનંદજી. મેં છે ને એક દાદાની વાક્ય વાંચેલું કે આખા દિવસ દરમિયાન જે કઈ વ્યવહાર થાય છે તે પાંચ આજ્ઞાની જાગૃતિ એમાં હોવી જોઈએ. હવે મારે કેવું થાય છે કે દાદાની જ્ઞાનની વાતો, સત્સંગની વાતો, પાંચ આજ્ઞા, આ બધું બુદ્ધિના લેવલે બધું આખો દિવસ હાજર જ હોય, પણ જયારે કઈ વ્યવહાર થાય ને ત્યારે જાગૃતિ પૂર્વક નો વ્યવહાર ના હોય એમ, એટલે એક આજ્ઞા હાજર ના હોય ને વ્યવહાર થતો હોય, પછી સારો ખોટો વ્યવહાર પછી ખબર પડે કે આ સારો વ્યવહાર થયો કે ખોટો વ્યવહાર થયો, પણ વ્યવહાર થતો હોય ત્યારે તો જાગૃતિ હોય ને એ તો ખબર પડે. તો શું આ વ્યવહાર ઉભો રહ્યો કે પછી આ શું કહેવાય? અને પેલું બીજું શું થાય છે કે પેલું આખો દિવસ ગીતાના જે મન વચન કાયા છે ને એનું માલિકી પણ બી એટલું જ ગાઢ હોય એવું બી ખબર પડે, તો આ બધું કેવી રીતનું શું કરવું? એ ખબર પડે છે, એ ખબર પડે છે ને. શું કહેવાય, જાગૃતિ કહેવાય કે અજાગૃતિ કહેવાય? જાગૃતિ કહેવાય, પણ વ્યવહાર તો ઉભો જ રહ્યો ને. વ્યવહાર તો વ્યવહાર કરવાનો કરનાર છે, કરશે જ તમારે બધી વસ્તુ. એટલે જાગૃતિ, વ્યવહારમાં જાગૃતિ નથી હોતી. વ્યવહારમાં જાગૃતિ નથી હોતી, પણ વ્યવહાર શેના આધારે છે? નિશ્ચયના આધારે છે. તમારો નિશ્ચય બરાબર કરી નાખો. પણ એક નિશ્ચય તો હવે એવું વિચાર્યું હોય ને કે આપણે હવે બસ આ જ નિશ્ચય છે, દાદાના જ્ઞાનમાં જ રહેવું છે, પણ છતાં પણ વ્યવહાર તો આખો દિવસ જો જોઈએ ને તો મને તો યોગ્ય નથી લાગતો. આ તો યોગ્ય નથી લાગતો વાત ને, એટલે અહીંયા તમને પ્રજ્ઞા શક્તિ બધું બતાવે છે. પેલા શું કહેતા હતા કે આ યોગ્ય છે. પણ જયારે આપણે વ્યવહાર થતો હોય ત્યારે તો એ પ્રમાણે બોલ્યા હોય એટલે સપોર્ટ આપ્યો ના કહેવાય? ના, સપોર્ટ ના કહેવાય. સમજ્યા ને? એ પ્રારંભ નો ભાગ કહેવાય તમારે. તમને પુરુષાર્થ આ છે તમારે, તો ભાઈ આ બરાબર નથી એટલે તમારે પુરુષાર્થ નો ભાગ થયો. પેલો પ્રારંભ છે કે જે તમારા હાથમાં જ નથી, પણ એ વ્યવહાર પત્યા પછી ખબર પડે કે આ વ્યવહાર બરાબર નથી થયો. હા, તો એક ખબર પડ્યો ને પછી બી ખબર પડે ને, ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિ છે જ, પણ અત્યારે અજ્ઞા શક્તિ નો પ્રભાવ થોડો વધારે છે.
અને પ્રજ્ઞા શક્તિ નો એના પછી હાજર થાય એટલે થોડો ઓછો છે, પણ બે જુદા જ છે. તમારે વાત ને કે ના સમજાય? ત્યાં ઘડી ગીતાબેન ને પૂછે કે કેમનું છે, કે ના બરાબર નથી. આ ગીતાબેન જે વ્યવહાર કરશે બરાબર નથી, તો એ પુરુષાર્થ બસ એટલું જ કરવાનું. ત્યાં આગળ બોલ્યા કે આ જે મેં કર્યું પણ બરાબર નથી, આ યોગ્ય ના કહેવાય. જે દાદાના જ્ઞાન પ્રમાણે હું શુદ્ધાત્મા છું એના પ્રમાણે બરાબર ના કહેવાય. એટલે તમે આટલું બોલ્યા કે આ બરાબર નથી, એટલે જાગૃતિ નો ભાગ થયો, પુરુષાર્થ થયો તમારે. દાદા ભગવાન ને જે જાગૃતિ રહેતી હતી, તીર્થંકરો ને જે જાગૃતિ હતી, એવી એ જાગૃતિ પણ ધીમે ધીમે પછી આવશે. બરાબર છે. અત્યારે તો ખાલી એનો આ બરાબર નથી, કોઈ ટકોર કરે ગીતા બેન કેમનું છે કે ના મારી ભૂલ થઈ ગઈ, આ ફરતી ધ્યાન રાખીશ તમારે, એટલે એ જાગૃત ભાગ કહેવાય અને એને પુરુષાર્થ કહેવાય. વાત ને કે ના આગળ જતા જતા ધીમે ધીમે પ્રજ્ઞા શક્તિ નો પ્રભાવ વધશે, અજ્ઞા શક્તિ નો પ્રભાવ ઘટશે. પછી તમારે આયા પહેલા જ અંદર બધું ન્યુટ્રલ કરી નાખશે તમારે. બરાબર છે. બધું માલ બધો ઉભો રાખેલો છે એટલે પેલો જ ફોર્સ આવશે, એક નીકળશે તરત પાછ બીજો આવશે, બીજો નીકળશે તરત ત્રીજો આવશે. એટલે આપણને લાગે કે આપણે જાગૃતિ ડીમ થઈ ગયા છે, જાગૃતિ જતી રહે છે, પુરુષાર્થ આપણો કાચો પડે છે. આપણે એને સપોર્ટ નથી કરતા, કોઈ ટકોર કરે છે તો તારે ભૂલ સ્વીકારે છે, માટે આપણે માર્ગમાં છે. બરાબર છે. હા હા. અને મને કેવું કે આ કોઈ પણ વ્યવહાર થતો હોય ને, કે જેમ કે હવે પેલો જે સંસારનો જે વ્યવહાર હોય એમાં કોઈ પણ ફાઇલ આવે, તો કાલે પેલું રાતે વિધિની જે વાત થઈ હતી ને, સેમ એવું મને પણ થાય કે એવું અંદર કોઈનું જોઈને આમ થોડુંક અંદરથી થોડું વલી જાય. તો એટલે આ મન વચન કાયાનું આ જે આપેલું માલિકપણું ગાર્ડ છે, એટલે એવું થાય ને? ના, એ તો પૂર્વનો જે ભાગ છે એ અત્યારે હવે તમે એમાં છો નહીં. હા, પણ પૂર્વનું જે કર્મ કર્યું છે અત્યારે ફળ છે, કર્મ નથી ફળ છે તમારે. એટલે ગાર્ડ કર્યું છે કે આ કર્યું છે એવો દાખલો ગણવાનો નથી, એ કર્મ ફળ છે તમારે. એ જુદું સામે જોઈએ ને એટલી વાર થોડીક વાર આમ અંદર થી થોડોક મોહ એવો થઈ જાય, પછી એ અત્યારે આફ્ટર ઓલ આ બધી વસ્તુ છે ને, તમને બધું જણાય છે, તમને તમે અજવાળ્યું મળ્યું, પ્રકાશ મળ્યો, શુદ્ધાત્મા થયેલા બધું જણાય છે તમને. હવે જણાય છે, જોવાય છે, એને તમે આમ કરું છું, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ એવી ભાષા આપો છો. વાતું ને કે ના? ખરેખર તમને જણાય છે આ બધી વસ્તુ, કે ગીતાબેન આવું થાય છે, ગીતાબેન આવું થાય છે, આમ ના આવવું જોઈએ, આમ જણાય છે તમારે, કરતા નથી. પણ હજુ કેવું, બીજી બધી વસ્તુઓમાં કંટ્રોલ રહે, પણ કપડામાં હજુ છે ને નથી. હજુ કપડા જોઈએ ને એટલો બધો મોહ થઈ જાય. કોઈ વાંધો નહીં, કપડાનો વાંધો નથી. વાત સમજાય કે ના સમજાય? મિશ્ર ચેતન નથી કપડું. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. આપણે મિશ્ર ચેતન જોડે ધ્યાન રાખવાનું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા બરાબર. હા, એટલે જીવ છે કે તારા આપણા હસબન્ડ છે કે આપણા અડોશી પડોશી છે કે આપણા છોકરા છે કે બહુ છે, ત્યાં આપણે ધ્યાન રાખવું. અત્યારે ભરેલો છે તો એ તો નીકળવાનું ને બધી વસ્તુ છે. તમને બધું જણાય છે. હા, બધું જણાય છે. એટલે ઘણી વાર એવું થાય કે ના નથી, પણ જયારે પ્રસંગ બને ને ત્યારે ખબર પડે કે ના છે, હજી બહુ ભરેલું છે. કોઈ વાંધો નહીં છે. હા, વાત ને કે છે તો કોઈ વાંધો નથી. એ બધું ગીતાબેન નું છે,
તમારા પક્ષમાં લેવા જશો પણ હું શુદ્ધ આત્મા છું, બસ આટલું જ બોલવાનું પતી ગયું. બરાબર. એનાથી બીજું કરવા જશો તો પૂછાઈ જશો તમારે શું છે. આજે તો નિવેડો જ લાવી દેવો છે. સ્પષ્ટ દાખલો ગણાયો નથી એટલે આત્માના ભાગને નપુસંગ માનીએ છીએ, બીજાના ભાગને આપણે ચેતન માનીએ છીએ. બધા આરોપણ કર્યા છીએ બધા વાત ને, અને એ માન્યતાને દૃઢ કરી છે બધી વસ્તુ. આત્માને આપણે નપુસંગ માનીએ છીએ, બીજા બધાને આપણે પુરુષ માનીએ છીએ, પણ આત્મા સિવાય બીજું બધું નપુસંગ છે, આત્મા જ પુરુષ છે. એ તો આત્મા ત્યાં આગળ ભળે તો જ પેલો નપુસંગ એક્ટિવ થાય. એટલે ખાલી એટલું તું છે ને હું છું આવી જા ભાઈ, આજે નિવેડો જ લાવી દો છે. આ રોજ રોજ તમારે હેરાન કરે છે, બધું નિવેડો જ લાવી દો, પેલો નપુસંગ કશું કરી જ નહીં શકે. ઘણી બધી વસ્તુ થી તમને દેખાશે, ઘણી બધી વસ્તુ છે. ધારો કે ટીવી છે, ઓકે છે, પણ લાઈટ ના થાય તો ટીવી ચાલુ થાય ખરું? બધું ના થાય, ના ચાલુ થાય બધું. એટલે આ બધી વસ્તુ જે આત્માના પ્રકાશ થી પ્રકાશિત છે, એટલે આત્માના પ્રકાશ થી પ્રકાશિત છે તો પછી ક્યાં ગભરાવાની જરૂર હોય કોઈ પણ વ્યવહાર થી? ના, સારો કે ખોટા વ્યવહાર થી આપણે ગભરાવાની ક્યાં જરૂર રહી? તું છે ને હું છું, તું હું નહીં થવાનો, હું તું નહીં થવાનો, બે જુદા જ છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આટલું જ આપણે સ્ટ્રોંગલી આપણે બોલવાનો ભાગ રહે. હા, અને બીજું એક એવું થાય કે થોડાક સમય ના આગળ સત્સંગમાં આપે મને એક વખત એવું કીધેલું કે ગીતાબેન 25 વર્ષ પછી તમે જોજો કે તમારામાં કેટલો ફરક પડેલો છે, તમને બહુ આનંદ હશે એમ, કઈક અલગ જ હશે. તો હવે એ વાક્ય મને એટલું બધું યાદ રહી ગયું છે કે રોજ દિવસમાં એક વખત યાદ આવે ને એનો આનંદ જ બહુ લાગે. હા, એટલે મને એમ થાય કે આ મને પછી આની જાગૃતિ ડાઉન નહીં કરે ને એમ, કારણ કે મને રોજ યાદ આવે. જીવતા ભગવાન મળ્યા છે, જીવતા ભગવાન એટલે દાદા તો ગયા, પણ અત્યારે બધા જ આપતા પુત્રો જીવતા છે. હા, એટલે મને એનો જ આનંદ રહે છે કે આ કીધું છે એટલે 100% થવાનું જ છે એમ. અને બધાની અંદર દાદા દીવો પ્રગટાઈને ગયેલા છે, એટલે જીવતા દીવા ને અડેલા છે ને બધા દીવા થયેલા છે. એટલે આ તમને ખતમ ને, એટલે જે આનંદ છે તમારે કલ્પનાની બહાર છે, જવાની વાત જ નહીં રહે તમારે. અને મહાત્માઓ પણ એટલા તમારે છે, ને આ યોગાનો કા જૂમનો સત્સંગ ચાલુ થયો છે. મને તો એવું લાગે કે કોરોના ખરેખર મારી પ્રગતિ માટે જ આ કોરોના આવ્યો ને મને જૂમ સત્સંગ મળ્યો. બધા બધા માટે ઉપયોગી થઈ ગયો, બધા માટે ઉપયોગી, બધા તમારા અંતર્મુખ થઈ ગયા. હા, કયમુખ હતા અત્યારે બધા અંતર્મુખ થઈ ગયા, અંદર બધું ખોળવા મળે અને પોતાનો આનંદ પણ લેવા મળે. વાત સમજે કે ના? હા સમજાય. હા, એટલે કે એમાં કઈ પ્રશ્ન રાખવાનો જ નથી, બસ પતી જ ગયું. એ તો અમુક અમુક પેલા વ્યવહારના હિસાબે બોલવું પડે કે 25 વર્ષ પછી તમને શું થશે કે આ તે બધું. અત્યારે જ આનંદ પુષ્ટ લાગે છે. એ તો તમે આ છે, પણ લપકામણ માં કીર્તન ભક્તિ ને બધું દોડતા, ત્યાંથી તમારા ઘર થી કેટલું, 2 કિલોમીટર છે કે 25-30 કિલોમીટર દૂર છે? 26 કિલોમીટર છે. તો અને તમે એને પેલા કાઇનેટિક માં આવો છો કે નથી આવતા તમારે? હા, પ્રોબ્લેમ આવે છે તમારે? ના નથી આવતું. હા, લેડીઝ છે તો સંતાન કહેવાય કે ના કહેવાય તમારે? હા, એટલો મોટો પુરુષાર્થ આપણે પોતાની ભક્તિ માટે આવીએ છીએ. વાત સમજો? હા હા, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, પણ આપણે આવીએ છીએ કે નથી આવતા? હા હા. પછી કેટલું મોટું થયું તો આનંદ થાય. 25 વર્ષ તો બધું બુદ્ધિ ના લેવલ ના લોકોને કેવું પડે કે 25 વર્ષે થાય, બાકી તો આ ક્ષણે જ થઈ જાય. બધું જીવતા બધા મળે અને હજી એ જીવતા જ છે બધા. સમજાય કે ના સમજાય?
દરેક ના અનુભવો છે અને અનુભવો અને એની વાણી નો રણકો છે એમાં જ બધું અંદર બધા નપુસંગ બધા જે ભાગી જાય તમારા જય સચિદાનંદ પોતાની જાત સાથે 100% સિન્સિયર રહેવું સમજાવો ને કોને કહેવાય 100% જાત સાથે સિન્સિયર રહ્યા તમને એક એક પર્સન સિન્સિયર હતા આવડે ને એને 100% કહેવાય ઓકે સીધે સીધું 100% ના થાય તમારે 1% આવડ્યું એટલે 100% થઈ જાય તમને તમે ખરેખર કોણ છો શુદ્ધાત્મા છો ખરેખર છો બે દ્રષ્ટિ થી કે એક દ્રષ્ટિ તમને વાક્ય રચના વાંચો વાક્ય રચના નો ભાવ તમે સમજો તમે ખરેખર કોણ છો નિશ્ચય નિર્ણય થી હું શુદ્ધાત્મા છું તમે ખરેખર કોણ છો તમે ખરેખર કોણ છો આપ જ જવાબ આપો તમે ખરેખર કોણ છો તમે ખરેખર કોણ છો તમે ખરેખર કોણ છો તમે ખરેખર કોણ છો જો દીપક આનંદી હશે જે તમે ખરેખર કોણ છો તમે ખરેખર કોણ છો અઘરું પડી જાય હવે શું કરવાનું અઘરું કરી નાખ્યું છે અંદર જેટલા અઘરા ને એટલા બહાર અઘરા થઈ જાય બરાબર રાઈટ આ વાક્ય રતાનો ભાવ પકડો તો તમે ખરેખર કોણ છો હું શુદ્ધાત્મા છું ખરેખર તમે કોણ છો હું શુદ્ધાત્મા છું તમે ખરેખર કોણ છો શુદ્ધાત્મા છું ખરેખર તમે કોણ છો શુદ્ધાત્મા છું ખરેખર છો હું ખરેખર જ છું તમે ખરેખર છો હા એબ્સોલ્યુટલી ખરેખર આ વાક્ય ના શુદ્ધાત્મા જ છું વાત સમજાય કે ના સમજાય હવે આ તમે ખરેખર શુદ્ધાત્મા છું વાત સમજાય કે ના સમજાય એટલે તમારું બધું પરફેક્ટ થઈ ગયું બધી વસ્તુ ઓકે જય મિશાનંદજી હા એક એક સત્સંગમાં દાદા કહે છે મેં તમને જ્ઞાન આપીને ખરેખર ભગવાન જ બનાવી દીધા છે પણ તમારી પાછળની ગનેગારી છે ને તમને ગુચવ ગુચવ કરે જબરજસ્ત વાક્ય કે તમને ભગવાન જ બનાવી દીધા છે પણ હવે આ પાછળનું છે એટલે એમ કે અહીંયા આવીને સમજી જજો એટલે અહીંયા આ વાક્ય રત્નનો ભાવ તમને આ સત્સંગ દ્વારા ક્રિયાઓ અને બધું એટલું બધું પકડી રાખો છો વાત સમજાય ને જે સત્સંગ દરમિયાન જે આપતપુત્રો કહેવા માંગે છે આશય નથી પકડાતો પણ બીજું પકડો છો તમે સિમ્પલ વસ્તુ તમને કે તમે ખરેખર કોણ છો સીધું સ્પષ્ટ છે કે ખરેખર હું શુદ્ધાત્મા છું હું બીજી વાર પૂછું તો એ જ બોલવાનું છે ત્રીજી વાર પૂછું તો એ જ પૂછવાનું છું બરાબર એમ છતાં એવું ભાવ બદલ્યું ખરેખર ખરેખર હું શુદ્ધાત્મા છું તમે ખરેખર કોણ છો તો શુદ્ધાત્મા છું ખરેખર છો હા ખરેખર છું જવાબ ના આપી શક્યા તમે ખરેખર શુદ્ધાત્મા છો ગમે તેટલું થાય તમારે આ તો આ શબ્દ રચના છે એનો ભાવ પણ પકડાતો નથી એટલે ક્યાં છે આપણે
પોતાની સાથે 100% સિન્સિયર રહેવું. ખાલી એટલું પૂછ્યું કે તમે ખરેખર કોણ છો, કે શુદ્ધાત્મા છું. વાત સમજાય? હવે ખરેખર તમે શુદ્ધાત્મા છો, વાત સમજાય ને? હવે ખરેખર એટલે શું કહેવાય એનો મીનિંગ? દરસલ સમજાય ને? અને બાય રિલેટિવ પોઈન્ટ થી હું અમી બેન છું તમારું. અચાનક જ મેં પૂછ્યું કે તમે ખરેખર કોણ છો? બરાબર. તેમ છતાં તમે જુદી જુદી રીતે એ કરવા માંડ્યો. હવે હું કેવી રીતે સિન્સિયરિટી તમને સમજાવી શકું? હા બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? ખરેખર તમે શુદ્ધાત્મા છો, ગમે તેવું હોય તમારે. આટલી ક્ષણે તમારો વિચિત્ર વ્યવહાર થઈ ગયો, તેમ છતાં તમે શુદ્ધાત્મા છો. હા સમજાય ને? શુદ્ધાત્મા ચોરી કરે ના? શુદ્ધાત્મા જુઠ્ઠું બોલે ના? બોલે. શુદ્ધાત્મા નો પરિગ્રહ હોય ના? શુદ્ધાત્મા ની હિંસા હોય ના? હોય. શુદ્ધાત્મા નો વિષય હોય ના? હોય. હા સમજાય ને? હા, તો જે ચોરી કરે છે, વાત સમજાય ને, એને એનો આરોપ શુદ્ધાત્મા માં કે હું ચોર થઈ ગયો. બરાબર. હું પરિગ્રહ થઈ ગયો, હું હિંસક થઈ ગયો, હું વિષય થઈ ગયો. વાત સમજાય ને? હા. કરે છે જુદો, અને પોતાની પર આરોપ મૂકે છે કે હું આમ થઈ ગયો, ફલાણો થઈ ગયો, ઢીકણો થઈ ગયો. તમારો જુદો મીનિંગ લીધો છે, અને તમારી પાસે કોઈ જવાબ છે સિન્સિયરિટી નો? તો મેં સિમ્પલ પૂછ્યું, તેમ છતાં તમે ગુંચાય. અને મેં તો ગુંચાય એવું પૂછ્યું જ નથી, બોલ્યો જ નથી તમારે બધું. હા બરાબર છે આપની વાત. તો આ પ્રશ્ન એવો થાય કે નિશંક થઈ ગયા આપણે, શંકા તો હવે બિલકુલ નથી કે હું શુદ્ધ નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. તો હવે અહીંયા જે અમીનો વ્યવહાર છે, એમાં એને આ દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, આ બધું પ્રાપ્ત થયું, સત્સંગ પ્રાપ્ત થયો, તો ત્યાં હવે જો એની સિન્સિયરિટી ખપે ને, એટલે એમાં પહેલા હું અમી છું. હા સમજે ને? પેલા દાદા નું જ્ઞાન નતું મળ્યું, તો અજ્ઞાન માં હું અમી છું એવું જ હતું કે નતું હતું? એવું જ હતું. એના આધારે તમારે રાગ દ્વેષ કરવા પડ્યા કે ચાલુ થઈ ગયા? ના ચાલુ જ હતા ત્યારે તો. એ રીતે ક્રોધમાન માં કયા પડ્યા કે ચાલુ થઈ ગયા તમારે? હતા જ ક્રોધમાન માં. એ તો આ પ્રકારના કર્મ કરવા પડ્યા કે ચાલુ થઈ ગયા તમારે? ચાલુ જ હતા. હવે હું શુદ્ધાત્મા છું, તો હું શુદ્ધાત્મા છું એ પ્રમાણનો વ્યવહાર ચાલુ થશે, થઈ જશે કે તમારે કરવો પડશે? હા બરાબર છે. હા તો ને શુદ્ધાત્મા જો ખરેખર શું ચાલે, સિન્સિયર થઈ ગયા તમારે બધી વસ્તુ, 100% થઈ ગયા તમારે. બીજ જ્ઞાન રૂપે છે, બીજ જ્ઞાન રૂપે છે. વાત સમજાય કે ના સમજાય? પણ બીજ અને ફળ બે અલગ હોય કે બીજ ની અંદર જ ફળ હોય? બીજ ની અંદર જ ફળ હોય. ફળ એટલે ખાલી એટલું જ છે, અલગ અલગ સંજોગોમાં તમે ગૂંચાઈ જાઓ છો, એટલે આ ગૂંચામાં તમારી બતાય કે તમે ખરેખર કોણ છો, તો તમે જુદી જુદી રીતે જવાબ આપ્યો, એટલે ગૂંચાયેલા. પછી જવાબ આવ્યો કે ગમે તેવી પરિસ્થિતિમાં હું શુદ્ધાત્મા જ છું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અમને બીજું નથી કર્યું, જેમ તમને આવી રીતે ગૂંચવણ થાય, અમને ગૂંચવણ થતી હતી, આમનું ફરી બધું થાય, જેમ આ ગૂંચવણ થાય અમને પણ એવું થાય. તો દાદા અમને કઈ અમે પ્રશ્ન પૂછી ના શકીએ, અથવા તો પ્રશ્ન આવી જ ના શકે, શું બોલું કે શું નહીં, એવી ગૂંચવણ ઉભી થઈ જાય. બરાબર. તો દાદાને ખબર પડે, અમારું મન વાંચી શકે એટલે ખબર પડે, એટલે પછી દાદા શું કહે કે જયમેશ હું ભગવાન જોડે બેઠો છું, તું મારી જોડે બેઠો છું, ફરક છે. તો મારી જે ગૂંચવણ છે મારે કાઢવી પડી કે જતી રહી? હું ભગવાન જોડે બેઠો છું, તું મારી જોડે બેઠો છું, આટલો ડિફરન્સ છે. બરાબર. હવે આપણને શું થાય કે મારે ભગવાન સુધી પહોંચતા કેટલી વાર લાગે? હા સમજ્યા ને? કેટલું બધું કરતા ભોગતા પણ હોય કે નહીં, સાયકોલોજી ઇફેક્ટ હોય કે નહીં તમારે? પણ દાદા એ શું કીધું કે હું ભગવાન જોડે બેઠો છું, તું મારી જોડે બેઠો છું, આટલો ડિફરન્સ છે. પણ ડિફરન્સ કહેવાય ખરો? નહીં, કશું જ ના કહેવાય.
મારા બધા વિકલ્પો રહ્યા કે જતા રહ્યા બધા જ રહ્યા ગયા વાત સમજ્યા ને હવે અહીંયા આપણે એવી રીતે ગુચાઈએ છીએ આપણે એક એક કરીને બધો નિવેડો લાવવા જઈએ છીએ વાત સમજ્યા કે ના સમજાય તમારે દાદા ભગવાન શું કે ભગવાન મારી જોડે બેઠા છે તું મારી જોડે બેઠો આટલો ડિફરન્સ છે ક્યારે મને કોઈ પણ પ્રકારની નેગેટિવિટી કે સાયકોલોજી ઇફેક્ટ ઉભી થશે ના થાય આ જગત માં સાયકોલોજી ઇફેક્ટ છે કે બીજું કઈ છે હા સાયકોલોજી ઇફેક્ટ જ છે કરેક્ટ છે વાત સમજાય ને હા વ્યવહારમાં આપણને ખબર છે કે કાશ્મીર માં વરસાદ પડે તો તરત જ આપણે અહીંયા ઠંડીનો અનુભવ થાય છે કે નથી થતો થાય છે તો દાદા જોડે ભગવાન બેઠા છે અને આપણે દાદા ભગવાન જોડે કોઈ ડિફરન્સ જ ના રહ્યો કે રહ્યો તમારે બધી વસ્તુ બરાબર વાત સમજાય કે ના સમજાય ખરેખર કોણ છો ખરેખર કોણ છો કે હું મૂંચું છું વાક્ય રચના ભાવ આપણે વાંચી નથી શકતા કેમ નથી વંચાતો ક્યાંને ક્યાં આપણે ક્યાંને ક્યાં કરવાનો ભાગ છે અને કરવાના ભાગમાં બરાબર સમજાતું નથી અને બીજી રીતે સમજીએ છીએ આપતો પુત્ર કહેવા જુદું માંગે છે અને આપણે જુદું સમજીએ છીએ અને કરીએ છીએ એટલે પછી આવો સિમ્પલ પ્રશ્નનો જવાબ પણ આપણે જવાબ આપી નથી શકતા બરાબર છે હા સમજાય કે ના સમજાય હા દેવેજાનંદજી હા અમીન સાહેબ કહેતા હતા ને રાત્રે 12 વાગે ઊંઘમાંથી ઉઠાડીને બંદૂક ધરીને તમને કે બોલો કોણ છો તમે હા શું કહે છો જલ્દી બોલો તમારે ગોળી મારવી તો મારજો પણ હું શુદ્ધાત્મા છું જેમ હું અમી છું એવું રહે એટલે બાકીના વ્યવહાર એને મેં તો ઉભા થયા કરવા નથી પડતા આ બંદૂક ની ગોળી મારો તેમ છતાં હું શુદ્ધાત્મા છું બસ આ સિન્સિયરિટી ચાલુ થઈ ગઈ 100% ની અંદર જ ફળ હોય તમારે બધું શું સેન્ટર બને એટલે સર્કલ બને જ તમારે બધું શું વાત સમજાય કે ના સમજાય હું શુદ્ધાત્મા છું તમે ગોળી મારો તો મારો હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું એટલે મરનારો નથી ને જન્મનારો નથી જે મરનારો જ મારે છે તમારે તમે નથી મારતો મરેલો જ છે ખાલી આ તો મેં આરોપ કર્યો છે એટલે જીવતો છે મેં આરોપ કર્યો છે શંકા પડે છે જ્યાં નિશંક રહેવાનું છે ત્યાં શંકા પડે છે અને જ્યાં શંકા પડવાનું ત્યાં નિશંક છે આપણે તો દાદા જે શંકા પડતી નથી ત્યાં શંકા પડાવી દીધી શંકા પડતી ત્યાં નિશંક બનાવી દીધા તમને એટલે સિન્સિયરિટી ચાલુ થઈ ગઈ તમને કે ના સમજાય વ્યવહાર ચાલુ થઈ ગયો તમારો બધો હા વાત સમજાય કે ના સમજાય હા સમજ પડી ગઈ એટલે સમજમાં તો પૂરેપૂરી આપણે છે કે શું છે આપણે હા હું ના વાક્ય બોલતા જો પૂરેપૂરું હોય તો ખાલી બોલો કે ખરેખર તમે કરશો તો સીધું શુદ્ધાત્મા બોલો સત્સંગો થયેલા છે એટલે હવે તો આના હશે બધું ઊંધું ચતું જ પૂછીશું તમને ભણાયેલું છે એ ક્રમમાં નહીં બીજા ક્રમમાં પૂછીશું હવે એ ફેરી જે જવાબ આપશો તો પછી એ થશે બધું શું વાત સમજાય કે ના સમજાય તમે પ્રશ્ન કરશો પણ અમે એની સામે પ્રશ્ન જ કરીશું જવાબ નહીં આપીએ તમને વાત સમજાય કે ના સમજાય અને એ પ્રશ્ન કરીશું તમે જવાબ આપશો તો ત્યાં આગળ તમે પરીક્ષા પાસ થઈ ગયા તો પછી પ્રેક્ટિકલ માં આવશે તમારું વાત સમજાય કે ના સમજો બરાબર છે જય સચ્ચિદાનંદ જય મિશનજી બારી ખોલો બારી નથી ખુલતી ના નથી થતી વિડિયો સ્ટાર્ટ કર્યા પછી પણ હા
કઈ વાંધો નહીં, ચાલો બીજું કઈ અંધારામાંથી બોલો, બંધ બારી બોલો, બોલો બોલો. હવે સાહેબ, જ્યારે નાનું કે મોટું સહેજ અપમાનના શબ્દો જ્યારે આપણી પર પડે છે ત્યારે જ્ઞાન હાજર થાય કે કઈ ને આપણો હિસાબ છે, પણ જ્યારે એની મર્યાદા આવી જાય છે ને અંદર વલણવ્ય ચાલે, મંથન ચાલે કે આ મારો હિસાબ છે બરાબર, પણ મર્યાદા પૂરી થાય, સહન થાય નહીં એવું પણ અંદર ચાલ્યા કરે અને પછી બરાબર ભડાકો થાય, કશું ખબર પડે છે કે નહીં. તો હવે શાંત આ જ્ઞાન કહે છે કે તમે જો સમજ્યા તો પછી ગમે એટલું ભલે અપમાન આવે, કોઈ પણ જાતની અસર થવી ના જોઈએ, પણ એ રહેતું નથી અને બોલાઈ જાય પછી પાછું થાય કે અડધો કલાક કલાક બે કલાક પછી કે ન બોલ્યા હોત તો સારું હો, તો મારું જ્ઞાતા દ્રષ્ટા પણ હું બહુ ખીલી જોત, પણ પછી એમ થાય કે તો પછી તો વ્યવસ્થિતમાં મારે બોલવાનું હશે, તો આમાં કરવું શું, સમજવું શું? તમને અસર થાય અને અસર ના થાય તમે શું સમજો છો શાંતિભાઈ? એટલે હું એમ સમજુ છું કે જ્યારે આપણી સામે અજ્ઞાનનો અપમાનનો એક પણ શબ્દ આવે ને તો અંદર આપણે મંથન ચાલે કે મારે એક જરા પણ અંદર દંખ દુઃખ ના થાય એ રીતે રહેવું છે મારો હિસાબ સમજીને, પણ એની જે મર્યાદા આવી જાય છે ને એટલે પછી એને એને દુઃખ ઉભું થાય છે અને અહંકાર ઉભો થઈ જાય છે, જયારે રહેવાતું નથી ત્યારે એ વખતે એ બોલી નાખે છે. હા તો બોલવા દો ને, અને એને બોલનારને બોલવા જ દો બરાબર. તમે બોલનાર શું કામ થાવ છો? હા તમે ન બોલનાર શું કામ થાવ છો? બોલનારને બોલવા જ દો તો આપણે છૂટા રહેવું એમ ને? છૂટા જ છો તમે, છૂટા રહો ને, છૂટા જ છો, છૂટા જ છીએ. ન બોલનારનો ન બોલે છે, તમે એનાથી જુદા એવા શુદ્ધાત્મા છો બરાબર. વાહ વાહ સરસ. એટલે એને અસર વિનાનો કહેવાય. આપણે અસર તો થાય છે સાહેબ, ના આ બોલનારો બોલે છે, ના બોલનારો બોલે, પણ એ બોલનારો બોલે છે એટલે અસર વિનાના થઈ ગયા, ના બોલનારો ના બોલે છે એટલે અસર વિનાના થઈ ગયા બરાબર. અને બીજું તો અસર જણાય છે, તમને અસર થતી નથી બસ બરાબર. આ વાક્ય સચોટ કીધું કે મને એ દેખાય છે, હા દેખાય છે, જોનારો છું તમને, હા મને જણાય છે, હું મને નથી થતું. તમે શુદ્ધાત્મા છો એટલે શુદ્ધાત્મા એટલે દર્પણ જેવો એટલે તમને જણાય છે બરાબર. સરસ. હા સમજાય કે ના સમજાય? હા સમજો. તો જે ભરેલો છે જ માલ નીકળશે કે બીજું નીકળશે? હા એ જ નીકળે બરાબર. અત્યારે અત્યારે ભરાતો નથી, ભરેલો માલ જ નીકળે છે તમારે. હા પણ ભરેલો માલ છે એ નીકળે છે એને આપણે માન્ય નહીં કરવું જોઈએ એમ મારું કેવું છે. આ માન્ય નથી કરવું, પણ આપણે 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 બોલનારા થઈએ છીએ એટલે માન્ય થાય છે, ના બોલનારા એટલે માન્ય થાય છે બરાબર બરાબર. સરસ. આપણે બોલનારા નથી થવાનું, ના બોલનારા આપણે તો એનાથી જુદા એવા શુદ્ધ આત્મા છે. બોલનારા ના બોલનારો ના બોલે છે તમારે. હા બરાબર છે. હા તમને કે ના સમજાય? અહીંયા તો ભાગાકાર ગુણાકાર કરવાનો છે, વાંચું છે ને બરાબર. બોલનારો બોલે છે એનાથી જુદો એવો શુદ્ધ આત્મા, ના બોલનારો ના બોલે છે એનાથી જુદો એવો શુદ્ધ આત્મા. તો બોલ્યા પછી એમ થાય છે કે આ નહોતું બોલવું જોઈતું, તો પછી હું શુદ્ધાત્મા ન રહ્યો? તો કે એક્ચ્યુઅલી શું છે કે વહેલામાં પહેલા તો તમે બોલનારા થાવ છો એટલે શુદ્ધાત્મા ભાન નથી તમારે. ખરેખર તમે બોલવાના થવાનો, બોલવાના બોલનારા થઈએ છીએ. શુદ્ધાત્મા બોલે છે ખરો? ના બોલે નહીં. હા બરાબર. ના બોલનારના ભાગમાં શુદ્ધાત્મા હોય? ના હોય. તો બોલનારો જ બોલે છે, તમે એનાથી જુદા એવા શુદ્ધાત્મા છો. તો પેલો ભ્રમ ઉભો થાય છે. હા ભ્રમ ઉભો થાય છે બરાબર. સરસ સરસ. વાહ વાહ. બહુ ઊંડી વાત કરી સાહેબ, મારે બહુ સરસ ખુલાસો થયો. બોલનાર જ બોલે છે ને ના બોલનાર ના બોલે છે, આપણે તો એનાથી બે થી જુદા એવા શુદ્ધાત્મા છે તમારે. એટલે બોલનારો બોલે, જોનારો જુએ, અને તો અંદર ઠંડક રહે. હા બરાબર. એને અસર વિનાનો કહેવાય.
લાડવા બનાવડાવજો ખાવા આવીએ છે અમે જો બોલ્યા હોય સાચું તો આપો સમય તારીખ નો સમય આપો સાહેબ હા બસ ખાઉં છું બોલા તારીખ ખુલાસો જબરજસ્ત થયો જય સચિદાનંદ મુંબઈ જય સચિદાનંદ દીપક આનંદજી જય સચિદાનંદ રમેશ આનંદજી શુદ્ધાત્માને નથી આવતો કઈ પણ વસ્તુ હોય તો હવે લાઈક મને હમણાં જ એવું થયું 15 મિનિટ પહેલા જ મને માણસ જોડે થોડી બોલાબોલી થઈ એટલે એને મને સામે જવાબ આપ્યો ને એટલે મને ગુસ્સો આવ્યો એટલે એ વખતે ગુસ્સો કર્યો પણ તરત મને બીજી મિનિટે થયું કે મેં આ ખોટું કર્યું કરીને તો એટલે મને આમાં સમજ નહી પડી તમે કીધું હમણાં પેલું દાદાને કે પેલું ઘરે ભરેલો માલ નીકળ્યો કરીને તો નીકળ્યું એ તો ખોટું જ થયું ને એમ ના નીકળેલું કેવું છે એ આપણે આપણે વિતરાગ માર્ગમાં સાચું ખોટો ભાગ નથી એ તો ભ્રાંત ભાષામાં સાચું ખોટું છે ના તો આપણે એમ કહીએ કે ભાઈ અમે આટલું હમણાં કરીએ છીએ હવે મારા ઘરેથી બધા એમ કે તું આટલું બધું ધરો આટલું બધું કર્યા કરે છે ચોપડીઓ લઈને આખો દિવસ પણ પછી તને ગુસ્સા રહીને ગુસ્સો તો આવ્યા જ કરે છે એને મને એ તો એટલે પછી આપણે એ વખતે એમ વિચારીએ છીએ કે હું નથી કરતી રેખા કરે છે અને ભરેલો માલ છે તો એ તો પછી વ્યાજબી નહીં થયું ને એટલે એને કેવી રીતે સમજાવવું આપણે કોઈને નથી કારણ આપણે તો આપણે અંદર આપણને પ્રશ્ન થાય ત્યાં આગળ બોલવાનું છે બહાર તો જે ભ્રાંત ભાષા છે ભ્રાંત ભાષા જ વાપરવાની છે તો આ શું સમજવાનું મારે એમ મને ફીલ તો થયું ખબર પણ પડી દાદા ભગવાને રેખાબેન જ્ઞાન આપ્યું ને ત્યારે પૂછ્યું હતું કે શું થઈ ગયા એટલે મેં કીધું શુદ્ધાત્મા હોઉં શુદ્ધાત્મા થઈ ગયો તું હા દાદા શુદ્ધાત્મા થઈ ગયો પછી મને કીધું કે હવે તું કાલે સવારે હવે તું કામે જાય બહાર જાય તો તને કોઈ પૂછે તું કોણ છું એટલે તરત મેં કીધું શુદ્ધાત્મા હા તું કે ના થયું બીજા બધા લોકો તો ખબર નથી બીજા બધા તો ખબર છે કે જૈન છે તો આ શું બોલે શુદ્ધાત્મા કઈ ગાળો થઈ ગયો છે કે દારૂ પીધું છે ત્યારે પછી દાદા એ કીધું કે બહાર ભ્રાંત ભાષા ચાલે છે એટલે બહાર ભ્રાંત ભાષા બોલવાની છે વાત સમજાય કે ના સમજાય હું જઈને છું અને અંદર તમારે બોલવાનું કે હું શુદ્ધાત્મા છું અચ્છા અંદર તમારે કલહ થાય છે તો અંદર તમારી જાતને ખુલાસો આપવાનો છે કે ભાઈ આ ભરેલો માલ છે કે આ તે બધું શું છે હું તમને ભાષા ની શુદ્ધિ કરાવું છું મને તમે જે વાત કરો જે મને સમજાતી નથી હું સમજાવી પણ નહીં શકું વાત સમજાય ને તમે બોલનારા થયા તો માફી માંગવાની રે અને તમે બોલનાર નથી તો માફી માંગવાની જરૂર નથી રહેતી તો પછી સ્વામીજી તો કઈ પણ કામ આપણે કરનારા ના રહીએ તો પછી માફી માંગવાની જરૂર નથી કરનારા બોલે છે તમે શુદ્ધાત્મા છો શુદ્ધાત્મા બોલતો નથી શુદ્ધાત્મા બોલે ખરો ના શુદ્ધાત્મા કરે ખરો ના શુદ્ધાત્મા વિચારે ખરો ના શુદ્ધાત્મા સુઈ જાય ખરો ના શુદ્ધાત્મા કશું નથી કરતો બોલનારો બોલે છે અને તમે જુદા છો તમે બોલનારા થાવ તો માફી માંગવાની છે તો હું શું કામ બોલનારી થઉં તો ના જ થઉં ને હા પણ તેમ છતાં તમે જે બોલનારો બોલે છે એની જગ્યાએ તમે બોલનારા થાવ છો માટે માફી માંગવાની છે ઓકે અચ્છા હા સમજી ગયા બોલનારો બોલતો હોય અને તમે જુદા તો માફી માંગવાની જરૂર નથી રહેતી બરાબર છે હા હવે તેમ છતાં બોલનારો બોલે છે પણ પેલા ને દુઃખ થાય છે તો બોલનારાએ માફી માંગવાની છે તમારે માફી નથી માંગવાની ઓકે એટલે રેખા પાસે માફી માંગવાની છે બરાબર હા ઓકે હા સમજી જે બોલ્યો છે અને એનાથી પેલા ને દુઃખ થયું છે તો બોલનારાએ જેને બોલ્યો છે એને માફી માંગવાની તમારે નથી માફી માંગવાની તમે માફી માંગો છો એટલે ઓર ગુંચવાઈ જાય છે બધી વસ્તુ હા સમજી ગઈ સમજી ગઈ
પણ એટલે આમ વારે વારે રેખા પાસે માફી માંગવાથી ફ્રીક્વન્સી ઓછી થઈ જાય એવું કરું? ના, અહીંયા અહીંયા વારે વારે આવવાનું નહીં. તમે જો મેં અત્યારે જે રીતે તમારી જોડે વાર્તાલાપ કર્યો, બોલનારો બોલે છે, વાત સમજ્યા ને? તમે બોલનારો નથી એટલે તમારે માફી નથી માંગવાની. હવે તેમ છતાં માફી માંગવાનો આવે છે તો બોલનારો બોલ્યો અને પેલાને દુઃખ થયું, તો જે બોલ્યો છે એને માફી માંગવાની છે, તમારે નથી માફી માંગવાની. ઓકે, સમજી ગઈ. આ સિક્વન્સ બની જશે તો આગળ જતા ભૂલો જ નહીં થાય તમારે. અચ્છા, ઓકે, સમજી ગઈ. સમજાય કે ના સમજાય? બે ભેગું થઈ જાય છે, બે ભેગું થઈ જાય છે એટલે પછી લોકો આંગળી ચીધે છે કે આટલો બધો સત્સંગ કરો છો, આમ જાઓ છો, તેમ કરો છો, ફલાણું કરો, તેમ છતાં આ છે બધું છે. જે બોલ્યો છે એને માફી માંગવાની છે. તમે તો એને જોનારા જાણનારા છો. તમારે આ સિક્વન્સ બની ગઈ તો આગળ જતા તમારે ભૂલો બધી બંધ થઈ જશે, 100% ભૂલો બંધ થઈ જશે. વેરી ગુડ, સરસ 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 પોપડી, બરાબર. એક પૂછું નાનું? બોલો બોલો. દાદાનું કઈક આવે તો આમાં વાક્ય આવેલું કે પોતાનો અનિશ્ચય એ જ અંતરાય, નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. તો અનિશ્ચય એટલે અંતરાય એટલે શું? જરાક સમજાવશો? એટલે અંતરાય એટલે કયો અંતરાય કહેવાય? હવે નિશ્ચય ને પેલા સમજવું પડે, પોતાનો અનિશ્ચય એ અંતરાય કહેવાય. અનિશ્ચય કોને છે સમજવું પડશે. તમે શું માનો છો રેખાબેન, અનિશ્ચય કોને કહો છો? અનિશ્ચય એટલે હું એવું માની લઉં કે હું રેખાબેન છું ઇન્સ્ટેડ ઓફ શુદ્ધાત્મા, એને અનિશ્ચય કહેવાય. બહુ સરસ જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો. હું રેખાબેન છું એને અનિશ્ચય કહેવાય, જે છે જ નહીં. આજે પણ નથી, ગઈકાલે પણ નથી, ને આવતીકાલે પણ નથી, એને છે કે છે કે હું રેખાબેન છું એને અનિશ્ચય કહેવાય. બરાબર. અને હું શુદ્ધાત્મા છું એને નિશ્ચય કહેવાય. બાય રિલેટિવ પણ તું રેખાબેન છું એને નિશ્ચય કહેવાય. બાય રિયલ પણ તું શુદ્ધાત્મા છું એને નિશ્ચય કહેવાય. નિશ્ચય કહેવાય. હું કરું, નિશ્ચયમાં એક જ વસ્તુ આવે કે બીજું પણ બધું કઈ નક્કી કરવાનું આવે? હા, બસ આટલું જ. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, અનિશ્ચય કહેવાય. ઓકે, અચ્છા. અને વ્યવસ્થિત શક્તિ કરતા કરે છે એ નિશ્ચય કહેવાય તમારે. ઓકે, અચ્છા. એટલે અંતરાય પછી તો એને જ આવે ને, કારણ કે હું તો છું શુદ્ધાત્મા. પછી પદના લે, હું શુદ્ધાત્મા છું એટલે નિશ્ચય થયો એટલે અંતરાય તૂટી ગયા. હા ઓકે. એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા એટલે અંતરાય નહીં. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય કર્મ અને મોહનીય કર્મ, ચાર આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા તમને. ઓકે, ખાલી હું શુદ્ધાત્મા છું. બાય રિલેટિવ પણ હું રેખાબેન છું, જગત વ્યવસ્થિત શક્તિ કરતા છું એને નિશ્ચય કહેવાય તમારે. આત્માનો ઘાત કરે એ અંતરાય કર્મ તૂટી જાય તમારે. અઘાત્ય કર્મ રે, નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ એટલે સુખ દુઃખ ના કર્મો રે તમારે. એ ખાલી ભોગવવાના રે એટલે એને જોવા જાણવાના રે, બસ બીજું કશું ના રહે. તમારે અપ થવું છે, ઉર્ધ્વ ગતિ જેવું છે, એમાં તમને બાધક નહીં થાય તમારે. એ બધા કર્મથી મુક્ત થઈ ગયા, અંતરાય કર્મથી મુક્ત થઈ ગયા. ઓકે, એટલે આ વ્યવહારિક અંતરાય કર્મ નહીં ને, આ તો આત્માના બધા વ્યવહારિક. પેલો નિશ્ચય બરાબર થઈ ગયો કે હું શુદ્ધાત્મા છું. ઓકે, હા, એટલે રિલેટિવ ને રિયલ બધા અંતરાય કર્મ મુક્ત થઈ ગયા તમને. ઓહો, સરસ, બહુ સરસ. અડે નહીં તમારા બધું. ઓકે, હા, સરસ સરસ. હા હા, બહુ સરસ. અને એમાં જ મને એક વસ્તુ હતી કે આપણે એમાં આમાં એક વસ્તુ એવું પણ આવેલું કે ચિંતા એ મોટામાં મોટું અભિમાન છે, કુદરત એને બહુ મોટો અહંકાર છે. હા, તો એ પણ આને જ લાગે પડે ને કે ભાઈ હું શુદ્ધાત્મા છું તો ચિંતા આવવાનો સવાલ જ નહીં. ચિંતા જતી જ રહી તમારે. હું શુદ્ધાત્મા છું, ચિંતા જતી રહી તમારે, અંતરાય જતો રહે તમારે. એટલે કીધું છે કે કુદરત એને દંડ આપે છે, કારણ કે આપણે હું રેખા છું કરીને ચિંતા કરું એટલે એવું. નિશ્ચય કર્યો કે હું શુદ્ધ આત્મા છું, નિશ્ચય એટલે અંતરાય કર્મ થી મુક્ત થઈ ગયા, ચિંતા થી મુક્ત થઈ ગયા. જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા જે નિશ્ચય થયો એટલે આ બધા અંતરાયો બધા થી મુક્ત થઈ ગયા, આત્મઘાતીય કર્મ થી મુક્ત થઈ ગયા. ઓકે, સરસ, બહુ સરસ.
जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद, जय मेहतानंद जी, दीपकानंद जी, मैं तमने आपका सूत्र मोकलेलु छे। જય મેસાનંદજી, આ આપતું સૂત્ર છે એમાં મારે મારા સંજોગોમાં જોવું છે કે મેં આમાં ભાધે ભારે જોયું છે કે ડિસાઇડેડ થાય એટલે મેં એવું મેં જાણ્યું છે. હું તમને વાત કરું કે મને કાલે છે ને મને માથું દુખતું હતું એટલે મેં દાદા ભગવાન આગળ અંદરથી મારાથી શક્તિ મંગાતી હતી કે મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપું. પણ અંદર મને વર્તતું હતું એવું કે મને છે ને હું આ માથાના દુખાવાથી છૂટી જાઉં. અસલમાં મને એવું હતું પણ હું શક્તિ માંગતી હતી. તો આમાં મારે બાધે ભારે જોયું કે કોને કહેવાય ને ડિસાઇડેડ થયું કોને કહેવાય? એટલે આ બાધે ભારે હોય ત્યાં સુધી જોયું કહેવાય તમારે. એટલે સામાન્ય રીતે હજી બી આપણે જ્ઞાન મળ્યા પછી પણ બાધે ભારે જ બધા જોઈએ છે. એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ સંયોગમાં એટલી બધી વિગત જઈ નથી શકતા તમે. એટલે ત્યાં ત્યાં કોઈ ને કોઈ દાદા નું વાક્ય કે તમારું જે કે પણ ચારિત્ર મોમાં લઈને આવે છે એવું વાક્ય મૂકીને કે આપણો હિસાબ છે હા એ રીતે કરીને તમારી જાતને શાંત પાડી દો છો. એ બાંધે ભારી કહેવાય તમારે. હા સમજાય કે ના સમજાય તમારે? હા. અને ડિસાઇડેડ એટલે આખી એની વિગતે જાઓ તમારે. હમ. એના કારણ કાર્ય એનું મારણ વારણ તારણ નિવારણ તમારે. હમ. સમજાય કે ના સમજાય તમારે? હા સમજાય. એના કારણ કાર્ય એનું મારણ વારણ તારણ નિવારણ સુધી જાવ તમારે. ડિસાઇડેડ થઈ ગયા તમારે. હા. તો દાદાએ જે તમને જ્ઞાન આપ્યું છે ડિસાઇડેડ છે. એમને એમને જોયું કે આ જગતમાં દુઃખ નામની વસ્તુ નથી ને બધા જીવો દુઃખી છે કેમ છે તમારે? જીવ માત્ર કરવાનો તો આત્માર્થ અને પડી ગયા મતાર્થમાં તમારે. હા. હવે મતાર્થમાં પડી ગયા પણ મતાર્થ છે એના આધાર ઉપર થયો. હું કાજલ છું. હું જયમેશ છું. હું કાજલ છું. હા સમજાય ને? હા. કે હું કાજલ છું, હું જયમેશ છું કે વાક્ય રત્ન બરાબર છે કે વિચારવા જેવું? તો કે વિચારવા જેવું છે. તો કે મારું નામ છે એની જગ્યાએ હું કાજલ છું, હું જયમેશ છું. હા સમજાય ને? તો ત્યાં ગઈ પછી એમને આખું ભેદાંકન કર્યું કે બાય રિલેટિવ પણ આ રિયલ છે, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ હજી આપણે એટલું બધું વિગતમાં જતા નથી. કાજલ સમજાય કે નથી? હા એ જતા નથી એવું એને એવું મને મને પણ લાગે છે. પણ હું કહી ન શકી તમને કે મને એવું એવું થાય છે કે બાધે ભારે જ જોવાય છે. એવું જ ભારે જોવાય છે તમારું? હા બાધે ભારે જ જોવાય છે. અમુક અમુક વ્યવહારો હોય ને બધા એ બાધે ભારે જ જોવાય. કારણ કે નાના નાના વ્યવહારો આપણે આપણી સામે બધા આવે છે કે નથી આવતા તમારે? આવે છે. કારણ કે તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય. હા વાત સમજાય કે ના સમજાય? હા સંયુક્ત કુટુંબમાં રહેતા હોય આ બે ચાર દિવસ તમારે પિયર જવાનું હોય. હા વાત સમજાય કે ના સમજાય? હા ઘરમાં પેલા હોય ને તમારે એમ તો કે તમે જેઠાણી હોય તો પેલા નણંદ ને કહી રાખો કે બીજાને કહી રાખો કે જો બીજું આ બધું ચોખ્ખું રાખેલું છે. હું 5 દિવસ જઉં છું પણ 5 દિવસ ગયા પછી આવું ને આવું ઘર ચોખ્ખું જોઈએ એવું કહો કે ના કહો તમારે? વસ્તુ બનવાની નથી કે બનશે.
બનવાની નથી જ તમારાથી બનશે પણ પેલાથી નહીં બને તમારે અને નહીં બને એટલે શું થશે કસાઈ થશે કસાઈ થશે સાચું ને કે ના સમજે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે હા હવે આવું તો બધું કેટલું બધું છે ઘરમાં કેટલું બધું ચાલતું હોય છે એટલે નોકરી કરતા તો એમાં કેટલું બધું ચાલતા હોય ધંધો કરતા તો એમાં કેટલું બધું ચાલતા હોય સમાજમાં તમે હોય તો કેટલું બધું ચાલતા હોય બધું કેટલું બધું ચાલે કે ના ચાલે હા ચાલે હા તમને કે ના સમજાય બધું બાધે બારી બધું છે બધું કે ના સમજાય બેન આપણે અત્યારે સત્સંગમાં જોઈન થઈએ છીએ તો હજી આપણે એક્સ વાય કે સપોઝ થી જ વાત કરીએ છીએ એને ખોટા કેશો વાત સમજ્યા કે ના સમજાય જેને સત્સંગ કર્યો છે સમજાય છે એને ખોટા કેશો મોટી મોટી વાતો કરે છે બહુ ભારે ભારે વાતો કરે છે મારે ફેરફાર તો થતો નથી તમે શુદ્ધાત્મા થાય એટલે તમે એની અંદર છેક વિગતમાં જઈ શકો ટોપ થી બોટમ ને બોટમ થી ટોપ સુધી જાઓ તો પછી ડિસાઇડેડ થઈ જાય પછી તમને વાંધો ના આવે તો આ બધા જે સંજોગો તમને છેક ડિસાઇડેડ છે આખું ડિસિઝન લેવા માટે આવે છે તેમ છતાં આપણે સંજોગોથી ભાગીએ છીએ સંજોગોને ખસેડીએ છીએ એને ફેસ નથી કરતા બધું શું ના ફેસ નથી કરતા એટલે બધું બાધે ભારી બધું શું સાચું ને કે ના સમજાય હા અહીંયા જે સૂત્ર આપેલું છે કે બાધે ભાર્યું એટલે એને જોયું કહેવાય અને ડિસાઇડેડ તો એને જાણ્યું કહેવાય એ કહેવા માંગે છે હા સમજાય કે ના સમજાય એટલે અહીંયા સૂત્ર નું મીનિંગ એ જુદું કહેવા માંગે છે બાંધે બાર ત્યાં સુધી જોયું કહેવાય અને ડિસાઇડ થાય એટલે જાણ્યું કહેવાય એ અહીંયા જુદું મીનિંગ કહેવાય છે અને તમે તમારો પ્રસંગ અહીંયા જુદી રીતે મૂકી દીધો છે હા સમજાય કે ના સમજાય હા હા મેં જુદી રીતે મૂકી જોયું કોણે કહેવાય કે બાંધે ભર્યું એને જોયું કહેવાય અને ડિસાઇડ થાય એટલે જાણ્યું કહેવાય એટલે એ વર્તનમાં આવે તમારું હા આ સૂત્ર નો મેસેજ આવો જ છે તમારે અને તમે તમારો પ્રસંગ અહીંયા ખોટો એપ્લિકેશન મૂક્યો છે કોઈ વસ્તુ જણાતી નથી પણ એ વાત હું તમને છે ને કહી ન શકી એટલે મેં આ પ્રસંગ ની રીતે મેં તમને પૂછ્યું હવે જ્યાં સુધી જણાશે નહીં ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ નો અનુભવ નહીં થાય ને હા તો એ તો તમને આપી દીધું જ્ઞાન તમને સ્પષ્ટ તમે રિલેટિવ વિપણથી કાજલબેન છે સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે ના એ સ્પષ્ટ છે એ તો બાય રિયલ પરથી શુદ્ધાત્મા સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે ના એ સ્પષ્ટ છે એ તો જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા જે સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે ના સ્પષ્ટ છે રહેવાય કે ન રહેવાય જુદી વસ્તુ છે સ્પષ્ટ છે છોડવાનું નથી જેમ દીપક આનંદજી અમીન સાહેબ નો દાખલો આપે ને કે પેલું બંદૂક લઈને આવે બોલ તો કોણ છે કે મારી નાખે ગમે તો પણ હું શુદ્ધ આત્મા છું બસ પતિ ગયું પણ ત્યારે મને એવો પ્રશ્ન ઉભો થયો કે ઘણી વાર શુદ્ધાત્મા બોલું છું પણ હું શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા નથી બોલાતું એવું મને અંદર ઉભું રહ્યું હતું હું શુદ્ધાત્મા છું બોલી દઉં છું પણ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા નથી બોલાતું એવું પણ થતું હોય છે હા એ તમને લાગે પણ તમને જ્ઞાન આપ્યું એટલે દહીંમાં વલોણો કર્યા પછી માખણ જુદું પડી જ જાય ભેગું થાય જ નહીં તમારે હા એટલે જે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા નથી બોલાતું એ તો પૂર્વનો માલ છે વાત સમજાય કે ના સમજાય તેમ છતાં તમે શુદ્ધાત્મા છો એટલે બે નું બાયફર્કેશન કરવાનું ભાગ તમે પૂર્વના માલ ને અત્યારે વર્તમાન માલ છે એવી રીતે જોવાનો ભાગ નથી રહેતો તમારે હા સમજે કે ના સમજે પૂર્વનો માલ છે તમારે
વધારે કે તમને શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા તરીકે જોવાતું નથી, એ જોયે છે ને શુદ્ધાત્મા ના આધારે જ ખબર પડી કે ભાઈ આ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા માં રહેવાતું નથી તમારે. હા, એવી રીતે શુદ્ધાત્મા છે તમારે. પણ આપણે નિયત થી એનું એપ્લિકેશન ઊંધું કરીએ આપણે. કાજલબેન વાત સમજાય કે ના સમજાય? હા, જે દિવસે તમને દાદાએ જ્ઞાન આપ્યું એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. હા, સમજાય કે ના સમજાય? હા, એટલે હવે આપણે એ એ રીતે જોવાનું અને સમજવાનો ભાગ ને એ રીતે પ્રશ્નોત્તરી ને વાર્તાલાપ કરવાનો ભાગ. હા, બીજું તો તમને એ દ્રષ્ટિ આપી છે એટલે બીજા શબ્દમાં એ પ્રકાશ આપ્યો, અજવાળ્યું આપ્યું છે, તો એમાં બધું ઝળકે છે, દેખાય છે. તમે અત્યારે છો નહી, હતા. હા, સમજાય કે ના સમજાય? હતા, છો નહી, અત્યારે શું છો? તમે શુદ્ધાત્મા છો. હા, સમજાય ને? હા, ખરેખર નહી છે અથવા છે છતાંય નથી. હા, પેલું છે છે અને છે દરસલ એટલે છે. હા, બોલો દીપાજી. આ લોકો નું લગ્ન થયું ને તો એક વખત જે હરામ છે જો બોલ્યા છે, હું પત્ની છું પત્ની છું, છતાં પત્ની તરીકે જ રહ્યા અને પત્ની તરીકે જ જીવ્યા. આજે એક વખત બોલ્યા નથી કે હું પત્ની છું, નથી બોલ્યા, નથી બોલ્યા. એનું રહસ્ય સમજાય કે ના સમજાય? કેટલું કેટલું સરળ દાદાએ જ્ઞાન આપ્યું છે. આ સિમ્પલ દાખલો છે. ક્યારે પણ હું આની પત્ની જેવું નથી બોલ્યા, તેમ છતાં પત્ની તરીકે છે તમારો. હા, એમ જ રહેવાય છે. આ સમજાય કે ના સમજાય? કેટલું અદભુત જ્ઞાન છે. આપણે તો આનંદ કરો. શું દાદા છે, શું દાદાનું જ્ઞાન છે. બસ આનંદ આનંદ આનંદ. સાચું દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હા, જય હો. હા, જય હો, જય હો, જય સચિદાનંદ, નમો વિતરાગાય નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ એસો પંચ નમુકારો સવપાવકપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય.